નમસ્કાર, હું નિશિથ રાજુગુરુ. મહેશ શાહને લઈને નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ત્યારે એવી વાત સામે આવી છે કે મહેશ શાહે આઈટી વિભાગને બંધ કવરમાં 40 જેટલા નામ આપી દીધા છે અને 13,860 કરોડ કોના છે તે અંગેના ખુલાસાઓ પણ કર્યા છે. મહેશ શાહે જે નામ આપ્યા છે તે નામ સાંભળીને આઈટી વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે, કારણ કે તમામ નામ મોટા માથાઓના હોય તેવી પૂરી શક્યતાઓ છે. હવે સવાલ એ છે કે શું આઈટી વિભાગ આ બાબતે તટસ્થ રહીને તપાસ કરશે ખરું? મોટા માથાઓના નામ સાંભળીને આઈટી વિભાગ ક્યાંક દબાણમાં તો નહીં આવી જાય ને? આ યક્ષ પ્રશ્ન છે. 13,860 કરોડ નું કારું નાણું જાહેર કરનાર અને તે પૈકીનો પ્રથમ હપ્તો ન ભરી શકનાર મહેશ શાહ ગઈકાલે નાટ્યાત્મક રીતે જાહેર માધ્યમો સમક્ષ આવ્યો અને તેની આઈટી વિભાગ દ્વારા મોડી રાતથી પૂછપરછ કરવામાં આવી. આઈટી વિભાગ દ્વારા કરાયેલા 15 જેટલા મુશ્કેલ પ્રશ્નોનો જવાબ આપી શક્યો ન હતો અને તેને જવાબ ધારવાનો પ્રયત્ન કર્યો હતો. જે પ્રકારની માહિતી મળી છે તે પ્રકારે મહેશ શાહે સીલબંધ કવરમાં 4 જેટલા નામ આપ્યા છે, જે નામ વાંચીને ખુદ આઈટી વિભાગ ચોંકી ઉઠ્યું છે. આ 4 નામમાં એક રાજનેતા, 2 આઈએએસ અધિકારી અને એક બિલ્ડરનો સમાવેશ થાય છે. જે પ્રકારે નામ જાહેર થયા તે પ્રકારે આઈટી વિભાગ ચોંકી ઉઠ્યું છે અને મહત્વની વાત છે કે તેને જે નામ આપ્યા છે તેનાથી ક્યાંક ને ક્યાંક હડકંપ સર્જા છે. જોવાનું એ છે કે મહેશ શાહે જે 4 નામ આપ્યા છે તેના ઉપર હવે ઇન્કમટેક્સ વિભાગ કેવી અને કયા પ્રકારની કાર્યવાહી કરે છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે ગૌરવ પટેલ, VTV અમદાવાદ. મહેશ શાહની આઈટી વિભાગ દ્વારા પૂછપરછ થયા બાદ મહેશ શાહ ક્યાં છે તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે મહેશ શાહ તેની પુત્રીના ઘરે રોકાયા છે. પુત્રીના ઘરે સાતત્ય હાઇટ્સમાં મહેશ શાહ રોકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ 4 પોલીસ કર્મીઓ દ્વારા મહેશ શાહને નજર કેદ રાખવામાં આવ્યા છે. તો આપને જણાવીએ કે પોતાની પુત્રીના ઘરે રોકાયા હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે અને પોલીસ કર્મીઓ પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસ સુરક્ષા આપવામાં આવી છે મહેશ શાહના પરિવારને. જોકે આ પહેલા મહેશ શાહના પુત્રએ જે નિવેદન આપ્યું હતું કે હું જોબલેસ છું, મારું કામ મારા માતાનું ધ્યાન રાખવાનું છે. જોકે બાદ VTV જ્યારે મોનિતેશ શાહ, જે મહેશ શાહના પુત્ર છે, તેમનું ફેસબુક એકાઉન્ટ જોતા જે તસવીરો સામે આવી એ થોડી ચોંકાવનારી હતી. કારણ કે સવાલ પહેલો એ થાય કે જે જોબલેસ વ્યક્તિ છે તાજ હોટલમાં કોફી અને ચા કઈ રીતે પોઈ શકે? તો નાટ્યાત્મક રીતે મહેશ શાહ મીડિયા સમક્ષ હાજર થયા, પરંતુ હજુ સુધી લોકોને અને ખુદ આઈટીના અધિકારીઓને મહેશ શાહ પાસેથી જે જોઈતા પ્રશ્નોના જવાબ છે નથી મળ્યા. ત્યારે VTV દ્વારા સમગ્ર પ્રક્રિયાને લઈને કેટલાક સવાલો ઉઠાવવામાં આવે છે કે આખરે માત્ર 12 કલાકની પૂછપરછ પછી કેમ તેને છોડી મુકાયો? શું ફરી કોઈ તપાસ સમિતિનું નાટક રચાશે? તો મહેશ શાહે આપેલા બંધ કવરમાં કોના નામ છે, આ નામો પર કેવી રીતે આઈટી વિભાગ કાર્યવાહી કરશે અને વગદાર લોકોના નામ હશે તો કોણ કરશે કાર્યવાહી? આવા અનેક પ્રશ્નોને લઈ ખુદ આઈટી વિભાગ શંકાના અને સવાલોના ઘેરામાં છે. મહેશ શાહની પૂછપરછ હાલ પૂરતી પૂરી થઈ ચૂકી છે. ઇન્કમટેક્સના DGPC મોદીએ કહ્યું છે કે તેમણે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે અને હાલ તેઓ કઈ જગ્યાએ છે તેની જાણ નથી. બીજી તરફ હવે મહેશ શાહની આવતીકાલે પણ પૂછપરછ હાથ ધરાશે. ઇન્કમટેક્સ વિભાગે તો મહેશ શાહને સવારના 11:30 નો સમય આપી દીધો છે. મહેશ શાહ અજ્ઞાત સ્થળે જતા રહ્યા છે કે કેમ તે અંગે આઈટી વિભાગે પણ કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો અને કેવી અને આવી કોઈ વાતનું તેમણે સમર્થન પણ નથી કર્યું. મેં જો બોલના થા બોલ દિયા હૈ. પ્લીઝ પ્લીઝ સર, વો કહાં હૈ? અબ વો અબ અબ વો મેરે યહાં સે નિકલ ચુકે હૈ. વો કહાં રહેંગે, કહાં ગયે હૈ, યે મેં નહીં કહે સકતા હું. અપને ઘર હી ગયે હોંગે. સર, કલ કિતને બજે બુલાયા હૈ આપને? કલ અબ ઉનકે ઉપર હૈ. આપને ટાઈમ નહીં દિયા કે ઇતને બજે? કે સમન્સ મેં કા સિર્ફ ડેટ દિયા હૈ ક્યા? વૈસે તો ટેકનિકલી 11:30 કા ટાઈમ દિયા હૈ, બટ અબ ઉનકે ઉપર હૈ વો કબ આતે હૈ. મહેશ શાહની તબિયત હાલ નાદુરસ્ત છે અને તે આરામ કરી રહ્યા છે.
આ નિવેદન છે આઈટી વિભાગના જોઈન્ટ ડાયરેક્ટરનું. મીડિયા સમક્ષ આવ્યા બાદ મહેશ શાહની આઈટી વિભાગ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને મહેશ શાહ ડરી ડરીને જવાબ આપી રહ્યા છે. वो हमारे लोगों का इनकम टैक्स का जो इन्वेस्टिगेशन का प्रोसीजर है ठीक है वो चल रहा है. अभी इसके स्टेटमेंट रिकॉर्ड किए जा रहे हैं ठीक है. अभी उन्होंने आराम के लिए रिक्वेस्ट किया है, ही नीड सम रेस्ट ठीक है, तो उनको रेस्ट दिया जा रहा है. मेडिकल असिस्टेंस भी प्रोवाइड किया जा रहा है. जैसे ही प्रोसीजर पूरा हो जाएगा विल बी रिलीज. कितने घंटे सर पूछताछ करी? नहीं वो चल रहा है, वो इंटरनल मैटर है, उसका एसओपी है. नहीं अभी रेस्ट कर रहे हैं, ही इज टेकिंग द रेस्ट. ઇન્કમ ટેક્સ ડિક્લેરેશન સ્કીમ હેઠળ રૂપિયા 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનારા અમદાવાદના જમીન દલાલ મહેશ શાહ આખરે આઈટી વિભાગના સકંજામાં આવી ગયા છે. જોકે શાહ કબૂલી ચૂક્યા છે કે આ રૂપિયા તેમના નથી. શનિવારે અત્યંત નાટકીય ઘટનાક્રમ વચ્ચે સ્થાનિક ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં હાજર થયેલા શાહની આજ સવાર સુધી આઈટી વિભાગ દ્વારા પૂછપરછ કરાઈ, ત્યારે હવે પછી આ સમગ્ર મામલે શું થઈ શકે છે તે અંગે અટકળો તેજ થઈ છે. તો આજની પૂછતાછ પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે આઈટી વિભાગનું કહેવું છે કે અમે 11:30 સમય આપ્યો છે, 11:30 કલાકનો, હવે તે તેના ઉપર છે. એટલે આ કેવા પ્રકારની પૂછપરછ છે અને કયા દાયરામાં રાખીને આ પૂછપરછ કરવામાં આવી રહી છે તે સવાલ હવે આઈટી વિભાગ ઉપર પણ થઈ રહ્યા છે. કારણ કે 13,860 કરોડ આ રકમ જે છે એ આઈડીએસ સ્કીમની કુલ રકમના 15% વધુની રકમ થાય છે. એટલે કે 62,000 કરોડ રૂપિયા આઈડીએસ સ્કીમ હેઠળ એકઠા થયા હતા, તેની 14% રકમ એટલે 13,000 કરોડથી વધુની રકમ આ થાય છે. તો આટલી મોટી રકમ ધરાવનાર જો એક વ્યક્તિના નામે આટલી મોટી રકમ જાહેર થઈ હોય તો કદાચ આ એક રાષ્ટ્રીય મુદ્દો તો ચોક્કસ છે, પરંતુ તેને ગંભીરતા કેટલી હોવી જોઈએ તે કદાચ આઈટી વિભાગ જાણતું હોવા છતાં અજાણ હોય તેવું તેમના નિવેદન ઉપરથી લાગી રહ્યું છે. જો કે હંમેશાની જેમ આ વખતે પણ કોઈ તપાસ સમિતિ ન રચાય, કોઈ સમિતિની રચના કરીને તપાસ થઈ રહી છે તેવું કહીને વાત ટાળવાનો પ્રયત્ન ના થાય તેવું આઈટી ડિપાર્ટમેન્ટની સાથોસાથ લોકો પણ ઇચ્છી રહ્યા છે. કારણ કે 13,000થી વધુની રકમ ક્યાંથી આવી, કોની સંડોવણી છે, કયા એ લોકો છે, કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે, રાજનેતાઓ છે, બિલ્ડર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કયા પ્રોફેશન સાથે સંકળાયેલા આ વ્યક્તિઓ છે જેના રૂપિયા છે. કારણ કે એક વાત અહીંયા સાબિત થાય છે કે જો પૂરી સ્કીમના 14% રકમ કોઈ એક વ્યક્તિના નામે હોય તો એક વાત સ્પષ્ટ છે કે કોઈ એક વ્યક્તિના રૂપિયા આટલા નથી. એટલા માટે હવે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. આ મુદ્દે મહાન મહાચર્ચા કરીએ, કારણ કે આ મુદ્દો એવો છે જે ટૂંક જ સમયમાં રાષ્ટ્રીય મુદ્દો બની ગયો. રકમ એવડી છે કે આ રકમ સાંભળીને અધધ મોઢામાંથી શબ્દ નીકળતા બંધ થઈ જાય, આંખો પહોળી થઈ જાય એટલી મોટી રકમ. અને નાટ્યાત્મક રૂપ ગઈકાલથી આવ્યું, મીડિયા સમક્ષ હાજર થયા ત્યારબાદ હવે આઈટીએ પૂછપરછ કરી. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાયું છે, તેમનું ધીરે ધીરે ઇન્ટ્રોડક્શન કરીએ. તો આપણી સાથે અમદાવાદ સ્ટુડિયોથી 3 મહાનુભાવો જોડાયેલા છે. આપણી સાથે લોયર પ્રવીણભાઈ મિશ્રા આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ વકીલ આપણી સાથે હિમાંશુભાઈ ઠક્કર જોડાયા છે, રાજકીય વિશ્લેષક અને સમાજસેવી મહેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે, વડોદરાથી સંજીવ શાહ આપણી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડાયા છે, પીવીએસ શર્મા નિવૃત્ત આઈટી અધિકારી આપણી સાથે સુરતથી જોડાયા છે, પ્રણવભાઈ આપણી સાથે સીએ છે તે રાજકોટથી જોડાયા છે, અને તહેમુલ શેઠના અપાજી અમીન પેઢીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તહેમુલ શેઠના પણ આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે આ ડિબેટમાં. સૌથી પહેલા શેઠના સર આપને પૂછવા માંગીશ, જે સમગ્ર આખી પ્રક્રિયા ચાલી, જે સમગ્ર આખો કેસ છે, એ કેસ આપ જાણતા હતા કે કયા પ્રકારની આ આગળ વધી રહી છે, પરંતુ આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પેનલ્ટી પેટે અથવા તો હપ્તા પેટે જે રકમ હતી એ ન ચૂકવાય. ખાસ કરીને ગઈકાલના જે તેમના નિવેદન, મહેશ શાહ હાજર થયા મીડિયા સમક્ષ, ગઈકાલના નિવેદનમાં તેમણે એમ જણાવ્યું કે મારા પરિવારને, મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આમાં સંડોવવામાં આવે છે, એટલા માટે હું
जाहिर थयो छो। आपनो आ बाबते शू केवु छे, क्या प्रकार नो इन्वॉल्वमेंट, क्या प्रकार नी प्रक्रिया हवे हाथ धराई रही छे आपना तरफ थी? હાજર થઈ ગયા અને એમને આ ડિક્લેર કરી દીધું કે આ પૈસા એમના નથી અને એ એમને બીજા કોઈકના પૈસા છે અને તેઓ એમની પાછળથી ખસી ગયા છે એટલે એ પૈસા ભરી ના શક્યા એટલે એમને બહુ ક્લિયરલી બતાવી દીધી રીઝન કે કોના પૈસા બી છે કહી દીધું અને કેમ પૈસા ના ભરાય પણ કહી દીધું એટલે એક ચીજ બહુ ક્લિયર થઈ ગઈ કે કોઈ બીજા લોકોના જ પૈસા આની પાછળ એમની પાસે હતા કે એમની પાસે કોઈએ એશ્યોરન્સ આપ્યું હશે એમને કે અમે તમને અમારા પૈસા તમે ડિસ્ક્લોઝ કરો અને અમારો ટેક્સ પણ ભરી દેજો। બિલકુલ શેઠના જી, આપને પૂછવા માંગુ છું, આપને આ બાબતનો પહેલા ખ્યાલ ન હતો કે એમની પાછળ કોના રૂપિયા છે? શું આ બેકગ્રાઉન્ડ જાણતા ન હતા? હવે એવું છે કે તેઓ જયારે મને કહ્યું કે મારે આ ડિસ્ક્લોઝર કરવું છે ત્યારે બોમ્બે હતા એટલે બોમ્બે થી અહીંયા આવ્યા એટલે મેં એમને કહ્યું કે ભાઈ આ બહુ મોટી રકમ છે તમે ડિસ્ક્લોઝ કરો છો, આટલી જ રકમ કરવી છે? એટલે કે હા મારે તો આટલી જ રકમ કરવી છે। એટલે એમને બધા કંઈક ટોટલ માર્યા, એમાંથી કંઈક માઇનસ કર્યું અને એમને કંઈક આ રકમ નક્કી કરી કે ભાઈ મારે 13,860 કરોડ ડિક્લેર કરવા છે। એટલે એમને કહી દીધું મેં કોઈ કોના નામે એ કોઈ મારા જ નામે ડિક્લેર કરવા છે। એટલે હવે જે માણસ પોતે કે મારા જ નામે ડિક્લેર કરવા છે અને મારા જ પૈસા છે તો દેર વોઝ નો રીઝન ટુ ડાઉટ કે ભાઈ એના નથી। મને ખબર હતી કે કદાચ એવું બની શકે કે કોઈ બીજાના બી હોય શકે આની અંદર પૈસા, પણ અમે કેવી રીતે પૂછીએ કે ભાઈ તારા પૈસા છે કે કોઈ બીજાના પૈસા છે? અમે તો એનાથી મતલબ છે કે ભાઈ હા તારે ડિક્લેર કરવાના છે, યુ આર વેરી શ્યોર ટુ ડિક્લેર, એટલે હું એમને લઈને ઇન્કમટેક્સ કમિશનર પાસે લઈ ગયો। ઇન્કમટેક્સ કમિશનરે જે ચીફ સીસી છે ગુજરાતના એમને બધું આશ્વાસન આપ્યું કે એમની સિક્યોરિટી માટે ને એમના આપણે સિક્રેસી માટે અને એમને ઇવન ઇન્સ્યોરન્સ આપ્યું કે આ બધા કેશમાં તમે કરો છો તો એ કેશ કરી રીતે મૂવ થશે, એની લોજિસ્ટિક્સ કરી રીતે હેલ્પ કરી શકશે, બધો ઇન્કમટેક્સે અમને વિશ્વાસ આપ્યો। એના બેસિસ પર અમે પછી એને ત્યાં એમને આ ફોર્મ ભર્યું એમના બેસિસ પર આખું અને એ ફોર્મ 30મી તારીખે ભર્યું અને પછી આગળ વધ્યા। બિલકુલ, આપણે પહેલા એ રકમની ચર્ચા કરીએ જે રીતે શેઠના સર આપ કહી રહ્યા છો કે આટલી મોટી રકમ હતી એમાંથી માઇનસ કરીને પછી એમને આંકડો જાહેર કર્યો, એટલે જો એ માઇનસ ના કર્યો તો આંકડો કેટલો પહોંચત એ પણ હવે એક સવાલ છે। એનીવે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા નથી કરવી કે એમણે આંકડો કયો રાખ્યો હતો, પરંતુ હાલ 13,860 કરોડ એ કંઈક નાનું જ હતી રકમ। બિલકુલ, પીવીએસ શર્માજી આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત આઈટી અધિકારી છે। શર્માજી, આપને પૂછવા માંગીશ કે જે શેઠના સર સીએ કહી રહ્યા છે કે આટલી મોટી રકમ છે તો અમારી સાઈડથી કઈ રીતે પૂછાઈ શકાય કે આ રકમ તારી છે કે નહીં, પરંતુ આઈટીમાં જ્યારે આટલી મોટી રકમ જાહેર કરવામાં આવે છે અથવા તો કોઈ એક સિંગલ વ્યક્તિ એમ કહે છે કે મારી પાસે 13,000 કરોડ રૂપિયા છે અને મારે જાહેર કરવા છે, તો શું આઈટી ડિપાર્ટમેન્ટ એનું બેકગ્રાઉન્ડ જાણે છે અથવા કોઈ એનું બેકલોગ્સ કે એવું કોઈ છે કે નહીં એવું કંઈ જાણે છે કે સીધું એ ફોર્મ સ્વીકારી લે છે? શેઠના સાહેબ જે કહે છે એ હાસ્યાસ્પદ છે કે એમને ખબર જ નથી કે કયા હેડમાં ડિક્લેર કરવાના છે અને કેશમાં કરવાના કે રિસીવેબલમાં કરવાના, કયા હેડમાં કરવાના એમને ખબર નથી। તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો ફરજ છે કે પહેલા પૂછ લે કે પૈસા ક્યાં પડ્યા છે, કેવી રીતે પડ્યા છે, કયા ફોર્મમાં પડ્યા છે, કેવી રીતે લવાય, એ બધું કહ્યા પછી પહેલો ઇન્સ્ટોલમેન્ટ ની પૈસા જયારે ભરવાનું આવે એ કેવી રીતે ભરશે એની પ્લાનિંગ કર્યા વગર શેઠના સાહેબે એવી રીતે ડિક્લેર કરી નાખ્યા એ મને માનવામાં નથી આવતું કે હું પણ 20 વર્ષ નોકરી કર્યો છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, આવા ચાર્ટર્ડ એકાઉન્ટની જવાબદારી રહેશે? અને જનરલી બધા પૂછતા હોય છે પોતાના અધિનોને કે ભાઈ કેવી રીતે રાખ્યા, ક્યાં રાખ્યા, આપણે કેવી રીતે લાવીશું, કેવી રીતે એને ટેક્સ ભરવાની એ કેવી રીતે કરીશું, એ બધી વસ્તુ તો પહેલા તપાસ કરીને જ પછી આઈડીએસ ફોર્મ ભર્યા જ હોય છે। અને સેકન્ડરી શેઠના સાહેબ એવું કહે છે કે એ ટોટલ પૈસા કેશના રૂપમાં આઈડીએસના ડિક્લેર થયેલા છે, તો જે દિવસે તમે ગયા ચીફ કમિશનર પાસે તો ચીફ કમિશનર તમને બધું આશ્વાસન આપ્યું, તો તમને પૂછ્યા કે ભાઈ કોના પૈસા છે, તમે શું કીધું કે મારા પૈસા છે, જ્યારે તમારા પૈસા હોય ત્યારે તમારા પૈસા તમારા 15 દિવસમાં બદલીના કોઈ બીજા પૈસા થઈ ગયા, એ પણ હાસ્યાસ્પદ। શેઠના સાહેબ તો બહુ સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમને ખ્યાલ હોવો જોઈએ કે આવા તર્ક આવા દલીલો કોઈ દિવસ જનરલી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કોઈ લોક સ્વીકારે નહીં।
બિલકુલ, આપણી સાથે વડોદરાથી સંજીવ શાહ સર જોડાયા છે. સંજીવ સર ખુદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સંજીવભાઈ, જે શેઠના સર કહી રહ્યા છે, આપ એ વાતથી સહમત થાવ છો કે આવા પ્રકારનું કઈ કહેવું છે? હલો જી શેઠના સર, એક મિનિટ. આપણે સંજીવભાઈ જે જોડાયા છે આપણી સાથે વડોદરાથી, એ પણ સીએ છે, એમની સાથે જવાબ લઈ આપનો પ્રતિક્રિયા લઈએ. સંજીવભાઈ, આપ આ શેઠના સરની વાત સાથે સહમત થાવ છો કે આટલી મોટી રકમ જ્યારે કોઈ સીએ ફોર્મમાં આવે છે એ ડિક્લેરેશન માટે આવે છે અથવા તો એ હેલ્પ માટે આવે છે કે કોઈ સ્કીમમાં એ જમા કરાવવા માટે આવે છે, તો શું કંઈ પણ જાણ્યા વગર માત્ર રકમ લખીને સીધા સીસી ઓફિસ અથવા તો ચીફ કમિશનરની ઓફિસ આઈટી ડિપાર્ટમેન્ટમાં પહોંચી જવાતું હોય છે કે કંઈ એની પણ પ્રક્રિયા હોય છે? ના, હું એ બાબત સાથે મિસ્ટર શેઠના સાથે સંપૂર્ણ સહમત થતો નથી. કારણ કે એક એક જવાબદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જ્યારે આટલી મોટી રકમનું ડિસ્ક્લોઝર માટે કોઈ વ્યક્તિ જતી હોય અને એની પાસે પ્રોપર, જે અમે અમારી ભાષામાં વાત કરીએ, પ્રોપર ડિલિજન્સ, ડ્યુ ડિલિજન્સ કર્યા વગર આટલી મોટી રકમનું ડિસ્ક્લોઝર માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યારે ઇન્કમટેક્સ કમિશનર પાસે વ્યક્તિને લઈ જતો હોય, તો મારી દ્રષ્ટિએ આ બધી વસ્તુઓ ક્યાં ને ક્યાં કોઈ જગ્યાએ છુપાવવામાં આવી રહી છે, ક્યાં તો એમને પ્રોપર એનું ડિલિજન્સ કર્યું નથી, તો ક્યાં ને ક્યાં શરતચૂક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી ચોક્કસ થયું હોવું મારું પોતાનું માનવું છે. કારણ કે જે મિસ્ટર શર્માએ કહ્યું એ બાબત સાથે બહુ સહમત થઉં છું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એના સોર્સ અંગેની માહિતી લીધી, પણ એની સાથે સાથે એ પૈસા ક્યાં પડેલા છે અને એ પૈસા એ ટેક્સના સ્વરૂપમાં કેવી રીતે આપી શકશે એ પ્રોપર એનું જાણકારી કર્યા વગર કમિશનર પાસે લઈ જઈને કરવું, મારા ખ્યાલથી આ પ્રોપર કાળજી લીધા વગર ક્યાં ને ક્યાં સલાહ આપવામાં આવી છે અને ક્યાં ક્યાં સલાહ આપવામાં ચૂક થઈ હોય એવું મારું એક પ્રાઇમરી પ્રમાણે માનવું છે. અને એ એ પ્રોપર કાળજી લેવા વગર સલાહ આપી અને ડિસ્ક્લોઝર માટે લઈ જવામાં આવ્યા હોય એવું મારું માનવું છે. બિલકુલ, આપણી સાથે અમદાવાદ સ્ટુડિયોથી પણ મહેમાનો જોડાયા છે. ખાસ હિમાંશુભાઈ આપને પૂછવા માંગીશ, જે આ સમગ્ર પ્રક્રિયા ચાલી 13,000 કરોડ, મોર દેન 13,000 કરોડ, અને જે રકમ જમા કરવાની હતી એ આઈટી ડિપાર્ટમેન્ટને આશા હતી કે એક બેનિફિટ આઈટી ડિપાર્ટમેન્ટને થશે, સરકારને દેશને બેનિફિટ થશે જો આટલી મોટી રકમ પેટે કંઈ આઈડીએ સ્કીમ હેઠળ આવતું હોય તો. પરંતુ આ તો ફુગ્ગો જ ફૂટી ગયો. એક મહિના પહેલા આઈડીએ સ્કીમમાં છેલ્લી તારીખે રાતના 11:30 ફોર્મ ભરાય છે, ત્યારબાદ હપ્તાની આઈટી ડિપાર્ટમેન્ટ રાહ જોવે છે, હપ્તાની રાહ જોયા બાદ હપ્તો તો આવ્યો નથી, હવે માણસ પણ ગુમ થઈ જાય છે, માણસ ક્યાંક બીજે મીડિયામાં હાજર થાય છે, એક આખું એક એક ડ્રામા ચાલી રહ્યો છે, એવું ચાલી રહ્યું છે કે એક પ્રોસેસ જ છે જેનો આપણે પણ ભાગ બની રહ્યા છીએ. મારે આપને આ બાબતે બહુ સ્પષ્ટપણે જણાવવું છે કે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ નીચે 45% પેનલ્ટીની જોગવાઈ છે, પરંતુ આ કેસમાં જ્યારે 13,860 કરોડ જેવી રકમ છે એ કોઈપણ એક સામાન્ય વ્યક્તિ પાસે હોવી એ શક્ય જ નથી હોતું. જ્યારે પણ કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આની વિગત લે છે ત્યારે એ એવું સમજે છે કે મને જે માહિતી આપવામાં આવી છે એ સાચી છે અને સાચી છે હું માનું છું. હવે આ બાબતની જાણ એને પોતે મેળવી લેવા જેવી હતી કે આ પૈસા એ ક્યાંથી લાવ્યા છે, કે ઇન્ડિવિજ્યુઅલ પોતાના છે કે નહીં. 13,860 કરોડ એ ભારતમાં ડિક્લેર થયેલી રકમના 14% જેટલી રકમ એકલા એક ઇન્ડિવિજ્યુઅલની છે. હવે સમગ્ર ભારતની પ્રજાએ જે જાહેર કરી છે રકમ અને આ વ્યક્તિગત જાહેર કરવામાં આવી છે, તો આટલી મોટી રકમ એ ઇન્ડિવિજ્યુઅલ માણસની હોઈ શકે કે કેમ એ એક બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે. એટલે આ સ્કીમ નીચે જ્યારે એમને જાહેર કર્યું કે આ રકમ મારી નથી, હવે તો મારી નથી એમાં ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ નીચે તો આ નીકળી જ જાય છે હવે, કારણ કે પોતાના પૈસા જો એને ડિસ્ક્લોઝ કર્યા હોય બ્લેક મની તો જ 45% લાગે એવી જોગવાઈ હતી એ વખતે. અને જ્યારે પોતાના પૈસા નથી, એને પોતાના કઈ ડિક્લેર કર્યું કે આ પૈસા મારા નથી, તો દરેક જવાબદાર જે અધિકારી આમાં છે એમને પોતે એટલી ચોકસાઈ કરવા જેવી હતી કે આ પૈસા એમના ઇન્ડિવિજ્યુઅલ 13,860 કરોડ એમના કેવી રીતે હોઈ શકે. રાઈટ, પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, આપ આ કેસને કઈ રીતે જોઈ રહ્યા છો? એક ઇસમે દો તીન બાતે. એક તો પહેલી વાત તો મેં વકીલ નહીં હું, મેં પ્રોફેસર હું. રાઈટ, ધેટ લિટલ કરેક્શન. દૂસરી વાત હૈ, જિસ ઢંગ સે આઈટી ઓર પોલીસ ઇસકો હેન્ડલ કર રહા હૈ, એક વીવીઆઈપી ટ્રીટમેન્ટ દેને કી બાદ, જબ અમાઉન્ટ બહોત બડા હોતા ના સ્કીમ કા, તો આપ એક વીવીઆઈપી ટ્રીટમેન્ટ દેને કી બાત હોતી હૈ, તો વો કહીં ને કહીં હમકો સમજના પડેગા. જો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ હૈ ઇસ દેશ કા, ઉસકા પૂરા સમ્માન હોના ચાહીએ. યહાં પર આઈટી કે જો જોઇન્ટ ડિરેક્ટર હૈ વો આકે બોલતે હૈ કે વો આરામ કર રહે હૈ, ઉનકા આરામ કરના બહોત ઇમ્પોર્ટન્ટ હૈ,
पूरे देश में जहां करोड़ों लोग लाइन में खड़े हैं और अपना जो सैलरी है वो भी विथड्रॉ नहीं कर पा रहे हैं, उनके ऊपर हर तरह का रेस्ट्रिक्शन लगाया जा रहा है, वहां पर इतना बड़ा अमाउंट, अब 13,860 करोड़ रुपया जो है वो 20% है, 14% नहीं है, 20% है ऑफ 65,000 जो पूरे आईडीएस में पूरे हिंदुस्तान से आए हैं, बहुत बड़ा रकम है, पूरे हिंदुस्तान का 1/5 है। आप इतना बड़ा रकम लेके आप उसको, जहां तक उन्होंने बताया कि ये पैसा मेरा नहीं है और बहुत सारे बिजनेसमैन का है, बहुत सारे पॉलिटिशियन का है, इस बात का इंपॉर्टेंस बहुत ज्यादा है। गुजरात में पिछले 2 दशकों में भाजपा की शासन रही है और इस बीच में अगर एक इंसान इतना ज्यादा अमाउंट बना सकता है तो रूलिंग पार्टी के ऊपर बहुत बड़ी जवाबदारी है। ये इसका केस बहुत सीरियस है और इसका बहुत सीरियस जांच होना चाहिए और इसका जुडिशियल जांच होना चाहिए। आईटी वालों के ऊपर लोगों का भरोसा ऐसे भी कम हो गया है क्योंकि एक तो जो सहारा पेपर्स थे, बिरला पेपर्स थे, उसको वाइप आउट करने में भी आईटी के ऑफिसर्स थे। सबसे बड़ा है डीमोनेटाइजेशन का जो प्रोसेस है जिसमें काला धन बाहर आएगा, इस पे जो लोगों का, कुछ लोगों का जो विश्वास था वो भी अभी खत्म हो चुका है। ये मेरा सबमिशन है। बिल्कुल महेश भाई, अपने साथ जुड़ाया छे। महेश भाई, एक एवो केस અમદાવાદ ગુજરાતમાં એક એવો કેસ બની રહ્યો છે કે એક તો 13,000 કરોડનો આંકડો સાંભળતા જ મહેશભાઈ ત્યારે જ એવો સવાલ થાય કે આટલી મોટી રકમ એક વ્યક્તિ પાસે કઈ રીતે શક્ય છે। જે રીતે શેઠના સર કહી રહ્યા છે કે જ્યારે મારી પાસે મહેશભાઈ આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું નહીં કે 13,860 કરોડ, પરંતુ શેઠના સર આપનો જવાબ સાંભળતા પહેલા હું માત્ર એટલું કહેવા માંગુ છું કે 13,860 કરોડનો આંકડો એક હ્યુમન સાયકોલોજી પ્રમાણે પણ ખૂબ મોટો છે। તો એક ત્યારે પણ કદાચ મારું માનવું છે કે એવું શક્ય હોત અથવા તો એ થયું હોત કે તમે કદાચ પૂછ્યો હોત કે આટલી માતબર રકમ રોકડમાં ક્યાં પડી છે। એનીવે આગળ વધીએ મહેશભાઈ, આ એક સમગ્ર કેસ એવો આખો રચાઈ ગયો છે, હવે આઈટી ડિપાર્ટમેન્ટ અને મહેશ શાહ વચ્ચેની પૂછપરછનો આ દોર શરૂ થયો છે। આપને લાગી રહ્યું છે કે તટસ્થ રીતે તપાસ થશે અને જે હકીકત છે બહાર આવશે? નિશિતભાઈ, આપનો જવાબ આપો પહેલા એ કહું કે સબ ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે, બહુ જાણીતું આ ગીત, નોટબંધી પોતે જ એમ છે, એમાં નક્કી જ નથી શું થવાનું, કેવું કરવાનું, કેવી રીતે કરવાનું। એક બાજુ કાળા ધન જનધન યોજનામાં જમા થશે તો તપાસ થશે ને મોટું મોટું પીએમ બોલેલા, ગઈકાલનું જે ભાષણ હતું બહુ ચોંકાવનાર હતું કે કાળા નાણાં તમને મળી જ જશે, સજા પેલા લોકોને થશે, અને આ 13,865 કરોડ રૂપિયા અધધધ રકમ, મિશ્રાજી બરાબર કહ્યું, 20% રકમ ખાતો નથી, ખાવા દેતો નથી, એ આ ગુજરાત મોડેલ અને ત્યાંથી આવ્યું। એટલે આપણે જે ટાઇટલ બાંધ્યું શાહ કોણ, બહુ અગત્યનો સવાલ છે, શાહ કોણ એ બહુ અગત્યનો સવાલ છે, અને એમાં ઊંડા જવાની જરૂર છે। નરેન્દ્ર મોદીએ જો 8 નવેમ્બરે જાહેરાત કરી છે કે કાળું નાણું હું ચોખ્ખું કરીને રહીશ અને એવા લોકોને સજા કરીશ, અને એમણે એમ કહ્યું કે મારું તો સુપ્રીમ કોર્ટ બી નહીં, પાર્લામેન્ટ પણ નહીં, કારણ કે ત્યાંય જતા નથી, સુપ્રીમ કોર્ટ નહીં, લોકપાલમાં ગલ્લા તલ્લા કરે છે, લોકપાલ નિમતા નથી, ત્યારે મારું નરેન્દ્ર મોદીને સીધો સવાલ થાય, ગુજરાત મોડેલ, નોટબંધી, કાળાધનને ચોખ્ખું કરવું હશે, ગુડ ગવર્નન્સ, ડિજિટલ ઇન્ડિયાની વાત કરવી હશે, તો મને લાગે છે કે નરેન્દ્ર મોદી જાતે આ કેસમાં પડે। 30 ડિસેમ્બર નોટબંધીની અવધિ પૂરી થાય એ પહેલાં આ કેસનો ફેંસલો લાવે, અને આઈ ફૂલી એગ્રી વિથ પ્રવીણ મિશ્રાજી, આઈટી ઓફિસર પહેલાં એવું બોલ્યા, અમને ખબર નથી એ તો એમની ઉપર છે કાલે ક્યારે આવે, પત્રકારોએ બહુ દબાણ કર્યું કે 11:30 ટાઈમ તો આપ્યો છે પણ આરામ કરે છે, ક્યારે આવે છે, આખી વાત જો તો એવું લાગે કે સબ ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે। બિલકુલ શેઠનાજી, આપ કઈ કહેવા માંગો છો હવે, કારણ કે આટલા મહાનુભવે પોતાની પ્રતિક્રિયા આપી છે, આપ કઈ કહેવા માંગો છો? સૌથી મોટો શેઠનાજી એ સવાલ થઈ રહ્યો છે કે એક જવાબદાર સીએ તરીકે આપ એક મોટી ફર્મના સીએ છો, અપાજી ફર્મના સીએ છો, તો આપણી પાસે, તમારી પાસે ઘણા બધા આવા કેસીસ ભૂતકાળમાં આવ્યા હશે, તો આ કેસમાં કેમ આવું થયું કે આપને એ પણ કદાચ ખ્યાલ નથી કે એના આટલા મોટા માતબર રકમ એક વ્યક્તિની કઈ રીતે હોઈ શકે? શું આપે એક જનરિક સવાલ પણ ના પૂછ્યો કે આ રોકડ રકમ ક્યાં પડી છે અથવા તો કોના રૂપિયા છે? હેલો જી શેઠનાજી, મારો અવાજ સંભળાઈ રહ્યો છે આપને? મને 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 જવાબ આપવો છે પણ મારું વોઇસ જતો નથી તમને। હેલો જી, સંભળાઈ રહ્યો છે આપ, બોલો શેઠનાજી। નથી, મારો વોઇસ જ નથી જતો, મારે જવાબ આપવો છે। જી, આપ આપનો અવાજ અમને સંભળાઈ રહ્યો છે આપ? શેઠનાજી અવાજ સંભળાય છે? યસ યસ, વી કેન હિયર યુ, યસ વી કેન હિયર યુ શેઠનાજી। હા, ઓકે ઓકે ઓકે, નાઉ આઈ એમ ગિવિંગ ધ આન્સર। હેલો, યસ, યા, ઓકે, નાઉ સી શું થયું છે
કે જે બધા તમારા પેનલિસ્ટે બધું કહ્યું કે અમે ડ્યુ ડિલિજન્સ કરવી જોઈએ, એટલે શું તમે કહેવા માંગો છો ડ્યુ ડિલિજન્સ એટલે? એટલે તમારે ત્યાં કોઈ આવે અને તમને કહે કે મારી પાસે આટલા પૈસા છે, તો હું એને મારે પૂછવું તો એ કે ભાઈ તારી પાસે ક્યાં પૈસા પડ્યા છે તું મને જઈને બતાવો? કોઈ બતાવવાનું છે તમને પૈસા? તમે એટલો તો વિચારો, જ્યારે આ આઈડિયા ડિક્લેર કરવાનું આવે ને ત્યારની વાત કરો. તમે પોસ્ટમોર્ટમમાં વાત કરો છો એ વસ્તુ ટોટલી ડિફરન્ટ છે. પોસ્ટમોર્ટમમાં બધું બોલાય, પણ જ્યારે તમારી પાસે કોઈ માણસ આવે અને કહે કે આ મારા પૈસા છે, મારી પાસે કેશ પડી છે, મારે કેશ પર સંજીવજી સંજીવજી આપ કાઉન્ટર કરી શકો છો? ધેર ઇઝ નો રીઝન ટુ ડાઉટ, આઈ હેવ ટોલ્ડ હિમ, આઈ ઓલસો નો કે મને ડાઉટ હતો કે આમાં કોઈ બીજાના બી પૈસા હોઈ શકે, બટ આઈ કેનોટ આસ્ક હિમ કે તારા પૈસા ક્યાં પડ્યા છે તું મને જઈને બતાવ, પૈસા તો હું તારું કરું ફાઈલ. મોટી રકમ નથી લાગી કે આ પહેલા પણ આપણે આટલી રકમ જોઈ છે? નહીં શેઠનાજી, 13,000 ડ્યુ ડિલિજન્સ શું કરો એમ મને કહો. તમે એમ કહો મારે, મેં એમને એમ કહ્યું કે તમે આટલી મોટી રકમ કરો છો મારી, તમે સમજો સંજીવ 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 શાહ સર, આપને ઇનડાયરેક્ટલી શેઠા સર કર્યા છે, ડ્યુ ડિલિજન્સ ની વાત કરી રહ્યા છે, પ્લીઝ આપની સીએ લેંગ્વેજ માં કદાચ ચર્ચા કરવા માંગી રહ્યા છે શેઠાજી. જી સંજીવભાઈ, શેઠના સાહેબ નો જવાબ આપી કે આપની જેમ બી એક સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, સામેથી કહે કે મારા એફ ડિક્લેર કરું છું કે મારા આટલું ગોલ્ડ ડિક્લેર કરવું છે, એટલે હું એને કહું કે ગોલ્ડ લઈને મારી ઓફિસ પર આવો. જી 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 સંજીવજી, આપ કાઉન્ટર કરી શકો છો, ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિબેટ, આપ કાઉન્ટર કરી શકો છો? યા ના ના, આઈ હું મિસ્ટર શેઠના સાથે સાહેબ પણ સંમત થતો નથી. એક સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જે વસ્તુ કહેવામાં આવે એને એઝ ઇટ ઇઝ વેર ઇટ ઇઝ તમે એક્સેપ્ટ કરી લો. કે છે કે મારી પાસે 13,800 કરોડ કેશ છે, કેશનું ક્યાં ને ક્યાં એનું સેટિસ્ફેક્શન થવું છે ને એ પૈસા ક્યારે કેવી રીતે આવી શકે જાણ્યા કર્યા વગર તમે ઇન્કમ ટેક્સ કમિશનર પાસે લઈ જાઓ છો આટલા મોટા ડિસ્ક્લોઝરની વગર. હું માનું છું ચોક્કસ ડ્યુ ડિલિજન્સમાં એ થાપ ખાધેલી છે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કે પ્રોપર તપાસ કર્યા વગર આ કેસ હેન્ડલ કરવામાં આવ્યો છે. એક સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવું કરી શકે એ મને ખૂબ જ આશ્ચર્યપ્રમેય એવું લાગે છે. શેઠનાજી, હું એગ્રી થતો નથી મિસ્ટર શેઠના સાથે, આઈ ડોન્ટ એગ્રી વિથ હેટ ઓલ. શેઠનાજી કઈ થઈ છે આપણાથી? આપ ટીવી માધ્યમથી કહી શકો છો જો આપ કહેવા માંગો છો. હેલો જી શેઠનાજી, મારે એમને એક એક કહેવું છે. હેલો, જો એમને 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 શું છે કે એમને શું કહેવું છે, એ એવું કહી રહ્યા છે કે ભાઈ મારે મેં કંઈ ડ્યુ ડિલિજન્સ કર્યું નથી. હવે એમાં શું છે કે આજે માણસ કોઈ સપોઝ તમારે ત્યાં ગોલ્ડ લઈને આવે જાહેર કરવા માટે, કે કઈ બી છે કે મારે 500 કિલો ગોલ્ડ જાહેર કરવું છે, તો મારે ડ્યુ ડિલિજન્સ શું કરવાનું કે ભાઈ તું ગોલ્ડ લઈને આવો મારી ઓફિસ પર મને બતાવ, કાં તો તું મને જગ્યા પર લઈ જઈને બતાવ હશે તો. પણ શેઠનાજી, શેઠનાજી એક સિમ્પલ સવાલ છે, એક સિમ્પલ સવાલ છે. કદાચ અહીંયા બેઠેલા પેનલિસ્ટ ઇન્ક્લુડિંગ મી આ ક્લિયર લેંગ્વેજ ડ્યુ ડિલિજન્સ કદાચ એ ટેકનિકલી નહીં જાણતા હોય, પરંતુ આ તમામ પેનલિસ્ટ અને જે પીવી શર્માજી આપણી સાથે છે એ પણ સહમત થશે કે આટલી મોટી રકમ છે. ભલે 13,000 કરોડ તમારી ઓફિસ લઈને ના આવે, પરંતુ આપને 13,000 કરોડની કંઈક તો માહિતી હશે, મહેશ શાહની કંઈક તો બેકગ્રાઉન્ડની માહિતી હશે કે એક વ્યક્તિ જો જમીન દલાલનો વ્યવસાય કરે છે તો એની પાસે 13,000 કરોડ 13,000 કરોડ રૂપિયા ક્યાંથી આવે? તમે આમાં શું છે, જો આમાં તમે આઈડિયા, જી શર્માજી, સ્કીમ છે, મારે એને પૂછવું પડે કે તારી પાસે ક્યાંથી પૈસા આવ્યા, પૈસા કમાયો છે કે નહીં, શેઠનાજી કઈક જવાબ આપે. શર્માજી એક મિનિટ, આપણે શેઠનાજી નો ક્લિયર આન્સર લઈ લઈએ પછી એમને કાઉન્ટર કરીએ. જી શેઠનાજી, આમાં ટેક્સ નહીં ભરાય તો શું થાય, આમાં શું શું પ્રોવિઝન છે, આઈડિયા બધા એમને બતાવી દીધા. નહીં નહીં શેઠનાજી, આ તો વાત એવી થઈ ને કે હપ્તો ના ભર્યો પછી તમારે ત્યાં સવાઈ આવી, પછી તમે ડિસ્ક્લોઝ કરો છો કે આવું આવું થયું હતું, પહેલા થઈ ગયું તો કદાચ એટલી મોટી રામાયણ ના થઈ હોત 13,860 કરોડની જે જનતાના રૂપિયા છે. આ તો પાછળથી બધું થયું છે, આ તો પહેલા ક્લિયર કરવું જોઈએ. એક જવાબદાર છીએ, જો તમારી સામે 13,860 કરોડની રકમ આવે છે તો શું આપની જવાબદારી નથી બનતી કે એટલીસ્ટ એટલીસ્ટ એક નોર્મલ ક્વેશ્ચન પૂછી શકો? તમે મને કહો શું ક્લિયર કરવું જોઈએ પહેલા? નહીં, 13,860 કરોડની રકમ, એટલે એનો મતલબ એ થાય શેઠનાજી, એનો મતલબ એ થાય કે આપણે પહેલા પણ 13,000 થી વધુની રકમ જોઈ ચૂક્યા છો. એટલે જી જી પ્રવીણભાઈ, હા
જો અમારી અમારી જવાબદારી શું હોય આમાં? બરોબર, અમારી જવાબદારી એ હોય કે જો ક્લાયન્ટ કેન કાઉન્ટર કે ક્યાં મારા પૈસા છે, મારે જવાબદારી એ હોય કે મારે ક્લાયન્ટ ને સમજાવવું પડે કે ભાઈ જો આ બહુ મોટી રકમ છે, આમાં આટલો ટેક્સ થશે, આ બધા આઈડીએસ ના પ્રોવિઝન છે, આમાં તમે ટેક્સ નહીં ભરશો તો ઇન્કમ ટેક્સ તમને હાઉન્ડ કરશે, ઇન્કમ ટેક્સ તમને ઊંઘ હરામ કરી દેશે, બધું અમે સમજાવેલું એમને. પછી બી એ કહે કે ના, મારે મારા તો આ પૈસા છે ને મારા ભરવા જ છે, તો પછી એમાં ડાઉટ કરવાનો શું આવ્યો? શેખરજી, મને એક સિમ્પલ સવાલ, એક સિમ્પલ સવાલ આપણે બીજા પેનલિસ્ટ પાસે પણ જવું છે, મને એક સિમ્પલ સવાલનો જવાબ આપી દો. જયારે તમે ચીફ કમિશનર ની ઓફિસ ગયા મહેશ શાહ ને લઈને, જયારે મહેશ શાહે 13,860 કરોડ નો આંકડો રાખ્યો, ત્યારે ચીફ કમિશનર નું શું કહેવું હતું? એ એકદમ ઈઝી લઈ રહ્યા હતા વાત ને, એક વ્યક્તિના 13,860 કરોડ? કારણ કે તમારી જે ચીફ કમિશનર ની ઓફિસ ની કેબિન માં જે ચર્ચા થઈ એ પણ જનતા જાણવા માંગે છે, નેશનલ પેનલિસ્ટ પણ જાણવા માંગે છે. ચીફ કમિશનરે એમને એ જ પૂછ્યું કે ભાઈ આર યુ શ્યોર કે આટલી મોટી રકમ તમારે જાહેર કરવી છે? મહેશભાઈ કહું હા મારે જાહેર કરવી છે. એમને કહ્યું કે આટલો મોટો ટેક્સ થશે એ બી તમને ખબર છે? કહું હા મારે આ ટેક્સ બી ભરવાની તૈયારી છે. બિલકુલ, હવે અહીંયા આપણે પીએસ શર્માજી જે આઈટી નિવૃત્ત આઈટી અધિકારી છે, શર્માજી આપને એક સિમ્પલ પૂછવા માંગી, જે રીતે શેઠનાજી કહી રહ્યા છે ચીફ કમિશનર ની ઓફિસમાં એ લોકો ગયા, ચીફ કમિશનર ની ઓફિસમાં મહેશ શાહે એમ કીધું કે 13,860 કરોડ, જેની સાથે શેઠનાજી પણ હતા, એમણે એમ કીધું 13,860 કરોડ મારે આઈડીએ સ્કીમ હેઠળ જાહેર કરવાના છે. આપને લાગે છે કે આઈટી અધિકારી આપ રહી ચૂક્યા છો, કે આટલી મોટી રકમ હોય ત્યારે આઈટી ડિપાર્ટમેન્ટ એટલું લાઇટલી લે કે એમને પૂછે બી નહીં કે આ કેશ ક્યાં પડી છે, કેશ તમારી જ છે કે કેમ, તમે કયા વ્યવસાય સાથે છો, કોઈ બેકગ્રાઉન્ડ જાણ્યા વગર માત્ર ફોર્મ સ્વીકારી લેવું શક્ય છે ખરી? તમે એક પ્રોગ્રામ સબ્જેક્ટર તરીકે તમને ખબર છે કે આ બધી પ્રશ્નો પૂછવું જોઈએ, સેટા સાહેબે નહીં પૂછાય એ વસ્તુ સેટા સાહેબે જવાબ આપવું જોઈએ કે તમે જે પ્રેઝન્ટર ને ન્યૂઝ પ્રેઝન્ટર ને જે ટેક્સ સાથે કઈ લેવા દેવા નથી, એમને બધું ખબર છે કયા કયા પ્રશ્નો પૂછવું જોઈએ. અને એમને કોઈ દિવસ પૂછ્યા પહેલી છે કે એમનો ઇતિહાસ શું છે, એસએસસી નો ઇતિહાસ શું છે, કે એસએસસી કોઈ દિવસ 15,000 કરોડ ના કોઈ દિવસ રિટર્ન ભરેલા, એના પહેલા નહીં ભરેલા હોય તો 1500 કરોડ ના રિટર્ન ભરેલા, કોઈ 100 કરોડ ના ટેક્સ ભરેલા છે, એ 4-5 વસ્તુ તો પૂછી શકાય. એટલું તો આઈ એમ શ્યોર કે બીડી ગુપ્તા સાહેબે ચોક્કસ પૂછી હશે એમને. આઈ એમ કોન્ફિડન્ટ બીકોઝ આઈ નો મિસ્ટર બીડી ગુપ્તા વેરી વેલ. હી મસ્ટ હેવ આસ્ક્ડ ધ ક્વેશ્ચન કે આ પૈસા ક્યાં પડ્યા છે, વેર ઇઝ ધ મની લાઈંગ. રાઈટ, મિસ્ટર શેઠના હી હેઝ ટુ આન્સર કે જ્યારે તમે પૈસા ડિક્લેર કરવાની વાત કરી એ પૈસા ક્યાં પડ્યા હતા. તમે ઓબ્વિયસ છે કે કોઈ પૂછે નહીં કે ક્યાં મૂક્યા એ બધી વસ્તુ, પણ છે ક્યાં મૂક્યા, રિસીવેબલ્સ હોય તો કોના કોના પાસેથી લેવાનું છે, ક્યારે આવશે. Without doing this due diligence, I agree with what my co-panelist from Vadodara is saying. He has to do the due diligence. He has to understand what is law. He has to understand what is, how income tax is a function. And Biju, SSC no itihaas yevu chhe ki aa vyakti koi divas 100 crore rupaya ni tax nahi bhari hoy. Ek sidha 13,860 crore rupaya ni return bhari de. And income tax department blindly. બિલકુલ શર્માજી, આપણે આપણે એક ફોરેન એક્ઝામ્પલ અમારા પેનલિસ્ટ માટે અને શેઠના સર માટે અને આપણા તમામ પેનલિસ્ટ માટે એક એક્ઝામ્પલ સંજીવભાઈને પૂછીએ. સંજીવભાઈ, ફોરેન એક્ઝામ્પલ, કોઈ એક્સ વ્યક્તિ તમારી પાસે 15,000 કરોડ લઈને આવે છે અને આઈડીએ સ્કીમમાં જાહેર કરવાની વાત કરે છે, તો હાઉ વુડ યુ ટ્રીટ દેટ પર્સન? હું સૌથી પહેલાં એના ફેક્ટ્સ અને ફિગર્સ, એના સોર્સિસ વિશે જાણવાનો પ્રયત્ન કરીશ. અને એ સોર્સિસને વિશે, કારણ કે આ પર્ટિક્યુલર કેસમાં કેશ છે, 13,800 કરોડ કેશ અલગ અલગ લોકેશન. લાગે છે સંપર્ક થોડું નેટવર્ક પ્રોબ્લેમ છે. આપણે આગળ વધીએ. પ્રવીણભાઈ, અલગ અલગ લોકેશનમાં એક પ્રોપર્ટી ડીલર, એસ્ટેટ ડીલર, અમદાવાદમાં રહેતો વ્યક્તિ જેનો 1.5 લાખોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થતું, એ માણસ 13,800 કરોડ અલગ અલગ જગ્યાએ મૂકતો હોય, એની સિક્યોરિટી લીધા જોયા પછી મારા રહે તો હું ચોક્કસ એને નકારું. બિલકુલ શેઠના સર, એક અંતિમ સવાલ, બાકી પેનલિસ્ટ ની મારે પ્રતિક્રિયા લેવી છે, ખાલી એક સિમ્પલ એક નાનો ક્વેશ્ચન શેઠનાજી આપને. શું આ પહેલા મહેશ શાહ આપની સાથે મુલાકાતમાં આવ્યા છે? આ પહેલા કોઈ આવા પ્રકારની કોઈ પ્રોફેશનલ રિલેશનશિપ આપના અને મહેશ
શાહના રહ્યા છે, કોઈ ટેક્સ ભર્યો હોય, કોઈ આઈડીએસ માં આની પહેલા સ્કીમ માં પૈસા નાખ્યા હોય, આવા કોઈ પ્રોફેશનલ રિલેશન આપના મહેશ શાહ સાથે હતા, અને હતા તો કેવા હતા? કેમ કે પીપલ વોન્ટ ટુ નો એઝ વેલ એઝ પેનલિસ્ટ વોન્ટ ટુ નો. ગુડ ક્વેશ્ચન મહેશ. હેલો. જી જી. જયારે મારી પાસે આ ડિક્લેર કરવા જયારે એ મારે 3 વર્ષથી સંપર્કમાં હતા અને એ મારા રેગ્યુલર ક્લાયન્ટ નહોતા. ઓકે. એ મારી પાસે કે મોટા લેન્ડ ડીલિંગમાં કઈ પૈસા આવવાના હતા એટલે મારી પાસે પ્લાનિંગ માટે આવેલા હતા પહેલા, અને મેં એમને એનું પ્લાનિંગ બતાવ્યું પણ એમનું કઈ ડીલ મટીરિયલાઇઝ નહોતું થયું. નાવ વોટ હેપન વોઝ કે આઈડીએસ ની સ્કીમ આવી, મને ખબર હતી, હું એમને મહેશ દાદા ઘણા ક્લોઝ સંપર્કમાં આવી ગયેલો પછી મને ખબર છે કે એ બધા મોટા મોટા માથાઓ જોડે એમની ઉઠક બેઠક હતી બોમ્બેમાં. જેમ કે એ ક્લુમાં વાત ના કરો શેઠનાજી, મોટા મોટા માથા એટલે યુ, જો આપ એટલા ક્લોઝ આવી ગયા હોય 3 વર્ષના ટર્મ્સમાં તો યુ શુડ નો કે મોટા માથા એટલે એટલે બિગ બિગ શોટ્સ ને બધા ઓળખતા હતા. એક એક શેઠનાજી એક નામ, માત્ર એક નામ, કેમ કે 13,000 કરોડ નો સવાલ છે. એઝ અ પ્રોફેશનલ યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે આઈ હેવ માય ઓન લિમિટેશન. ઓકે. એ બધા મોટા મોટા લોકોને ઓળખતા હતા એટલે મને ખબર હતી કે આ વસ્તુમાં બીજા લોકોના પૈસા હોઈ શકે, એમના થોડા પૈસા હોઈ શકે, બીજાના પૈસા હોઈ શકે આની અંદર, પણ મારે કોઈ રીઝન નહોતી એમને પૂછવાની કે ભાઈ કોના પૈસા છે. હાઉ કેન આઈ આસ્ક યુ? કેન બી વન થિંગ એઝ અ પ્રોફેશનલ જે તમારા બે પેનલિસ્ટ છે તમારી પર એમને પૂછી જો કે એ તમે પૂછો ને એ કહેવાના કોઈ કે આ આના પૈસા છે, ડ્રાફ્ટ કરી આપતા હતા રાઈટ, પણ એવા કોઈ મોટી રકમ સાથે લેણ દેણ થઈ ન હતી રાઈટ? ના વ્યક્તિની પોતાની છે મિસ્ટર હેતના. રાઈટ રાઈટ. તો હાલ જી જી આપણે આ મુદ્દે આગળ ચર્ચા કરીએ. જી શેઠનાજી, જે જવાબ આપ્યો આપે, જે જવાબ આપ્યો સંજીવ શાહ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે જે અમદાવાદ સ્ટુડિયોથી આપણી સાથે પેનલિસ્ટ જોડાયા છે એમની પાસેથી પ્રતિક્રિયા લઈ એક નાનકડો વિરામ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. આપણી સાથે પેનલિસ્ટ જોડાયા છે અને હવે આપણી સાથે સંજીવભાઈ શાહ જે વડોદરાથી હતા અને તૈમુર શેઠના, બંને સી આપણી સાથે હવે નથી જોડાયા, એમની સાથે આપણે ચર્ચા પૂર્ણ કરી. પરંતુ રાજકોટથી આપણી સાથે પ્રણવભાઈ જોડાયા છે, સીએ છે. પ્રણવભાઈ સ્વાગત છે, અડધી કલાકની ડિબેટ બાદ આપ જોઈન થઈ રહ્યા છો, સ્વાગત છે. આપણી સાથે પેનલિસ્ટ પણ જોડાયેલા છે. ખાસ મહેશભાઈ જે શેઠના જવાબ આપી રહ્યા હતા તૈમુર શેઠના, અને બીજી તરફ સંજીવભાઈ કાઉન્ટર કરી રહ્યા હતા અને એક સિમ્પલ લોજિક પીવીએસ શર્મા સર પણ જણાવી રહ્યા હતા કે એક હ્યુમન સાયકોલોજી અથવા તો જે રીતના એક સીએની જવાબદારી હોય છે એ સીએની જવાબદારી પ્રમાણે એ જરૂરી નથી બનતું કે એમને પૂછે કે એક વ્યક્તિ પાસેથી આટલી મોટી રકમ ક્યાંથી આવીને. જો આઈડીએસ સ્કીમ હેઠળ જાહેર કરવાની છે, આઈડીએસ સ્કીમ તો ડાયરેક્ટ કમિશનર ઓફિસ જઈને ત્યાં ફોર્મ ભરાઈ જાય છે અને ત્યારબાદ બધું ફિક્સ થઈ જાય છે, તો શું આ એક પ્રોસિજર હોય છે એક આઈડીએસ સ્કીમ હેઠળ પોતાના બેનામી સંપત્તિ જાહેર કરવાની? નિશિતભાઈ, હું આઈટી એક્સપર્ટ નથી, હું તો એક સામાજિક કાર્યકર છું. હું એટલું કહું કે આ એક લખેલી સ્ક્રિપ્ટ છે અને લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે બધું ચાલે છે. નોટબંધીના મુદ્દે કેવી રીતે આખો મુદ્દો, જ્યારે જેમ કે ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ચાલતું હતું ત્યારે જે MOU કેટલા થયા અને હું આટલા કાળા નાણાં બહાર લાવીશ એ બતાવવા માટેનો આ કેમ્યો હતો. અને મીડિયા પણ આમાં બિઝી થઈ જાય, આઈટી ડિપાર્ટમેન્ટ બધી બિઝી થઈ જાય એટલે બાકીના કેટલાય લોકો કાળા ધનવાળા છૂટી જાય. કારણ કે આપણી જોડે રિસોર્સિસ નથી, આઈટી ઓફિસર્સ નથી, પોલીસ ઓફિસર્સ નથી, એટલી કોર્ટ્સ નથી, એટલે આવા એક બે ઇસ્યુ પકડવા એટલે મીડિયા પણ એની તરફ જાય, લોકો પણ એની તરફ જાય, એનું ધ્યાન બીજે કેન્દ્રાય. એટલે આ નિર્ધારિત કરેલી એક સરસ મજાની એક વાર્તા છે, નવલકથા છે, સ્ક્રિપ્ટ છે અને એ પ્રમાણે બધું ચાલી રહ્યું છે. એટલે આમાં કોઈ લાંબુ પોસ્ટમોર્ટમ કરવાની બહુ જરૂર જ નથી, આ એક નોટંકી જ છે. બિલકુલ. પ્રણવભાઈ આપણી સાથે સીએ જોડાયા છે. પ્રણવભાઈ, આપને એક સિમ્પલ ક્વેશ્ચન એ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આ સમગ્ર કેસ છે, સીએની પણ આમાં ભૂમિકા હતી, સૌ પ્રથમ આઈટી ડિપાર્ટમેન્ટ સીએના ઘરે પહોંચ્યું, ત્યારબાદ આ સમગ્ર ભાંડો ફૂટ્યો કે આ વાત 40 લાખની નથી, આ વાત
13,860 કરોડ ની છે. આપના મતે આ સમગ્ર કેસમાં સીએ નો રોલ કેવો હોવો જોઈએ અને આ કેસમાં કેવો છે? આ કેસમાં આમ વાત કરીએ તો 13,860 કરોડ એટલે ખૂબ મોટી અમાઉન્ટ કહેવાય. બીજું કે આજે આઈટી ડિપાર્ટમેન્ટે જયારે જાહેર કરી ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ, તો ત્યારે એમણે એવું કીધેલું હતું કે કોઈ પણ અમાઉન્ટ આવે એનો અમે સોર્સ નહીં પૂછીએ. તો આજે શેઠના સાહેબે જે વાત કરી કે હું એને પૂછું તો એમને કઈ સાચો જવાબ નથી આપવાનો. ઓકે, ચાલો, હ્યુમન સાયકોલોજી પ્રમાણે તમે કહો છો કે એમને સીએ પૂછવું જોઈએ, 100% પૂછવું જોઈએ કે ભાઈ ચાલો કે આ અમાઉન્ટ ક્યાંથી આવી, તમે આ અમાઉન્ટ ક્યાં રાખેલી છે, શું કરવાના છો, કેવી રીતે છે. પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જયારે જાહેર કર્યું ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ, ત્યારે અમને ચોખ્ખે ચોખ્ખું કહેલું હતું કે અમે લોકો તમને સોર્સ નહીં પૂછીએ, તમારી પાસે જેટલી પણ અમાઉન્ટ હોય એ તમે અમને જણાવો, અમે તમને એનો સોર્સ નહીં પૂછીએ કે આ તમે ક્યાંથી લાવ્યા છો. એટલે હ્યુમન સાયકોલોજી પ્રમાણે તમે વાત કરો કે ભાઈ આ અમાઉન્ટ ક્યાંથી આવી, 100% અમને પૂછવું જોઈએ. અમાઉન્ટ જે તમે કીધી કે ભાઈ આ વ્યક્તિ એમ કે છે કે મારે આટલા રૂપિયા ડિસ્ક્લોઝ કરવા છે, 13,800 કરોડ રૂપિયા ડિસ્ક્લોઝ કરવા છે, તો એમણે પહેલા તો એ જ વસ્તુ પૂછવાની આવે કે ભાઈ આ 13,860 કરોડ જે છે એમનું પોતાનું ઇન્કમ, આજે એમણે એમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ શું કરવામાં આવશે, શું કરશે એના વિશે પહેલા તો જાણકારી આપવી પડે. પ્રોવિઝન રિલેટેડ કે ભાઈ ચાલો આ 13,860 કરોડ તમે ડિસ્ક્લોઝ કરશો તો એના 45% લેખે તમારે ટેક્સ ભરવો પડશે, આ રીતે ટેક્સ ભરવો પડશે. બીજું કે જો તમે એ ટેક્સ નહીં ભરો તો એની કઈ કઈ પ્રોવિઝન્સ છે. આજે હું એમ કહું કે એમને 30,000 પહેલા રૂપિયા ન ભરી શક્યા તો હવે ડિપાર્ટમેન્ટ એના ઉપર શું કાર્યવાહી કરશે, કે ભાઈ કોઈ પણ જે વસ્તુ આવે એ એમને પહેલેથી એમને સમજાવવી જોઈએ સીએ કોને, એમના ક્લાયન્ટને, કે ભાઈ તમે આ ડિસ્ક્લોઝ કરો છો તો એ શું કરવું જોઈએ. આ હું કાયદાકીય વાત કરું છું. હા, તમે જે હ્યુમન સાયકોલોજી પ્રમાણે જે વાત કરો કે 13,860 કરોડ છે કે જો તમારા ટર્મ્સ જે તે વ્યક્તિ સાથે 2 વર્ષથી વધારેના છે, જો એ તમારા મિત્રતા જેવા એના સંબંધ છે અથવા તો તમે એને ડ્રાફ્ટિંગનું વર્ક પણ કરતા છો, તો પછી તમને આઈ થિંક એટલો તો ખ્યાલ હશે કે આ માણસ શું વ્યવસાય કરે છે, આ માણસની કેટલી ઇન્કમ હોવી જોઈએ. અને જો એવી તમને ખ્યાલ છે કે ફોર એક્ઝામ્પલ એક્સ વ્યક્તિ 10,000 કમાય છે અને 10,000 કરોડ આઈડીએસમાં જમા કરાવવા આવે છે, તો શું એ ડાઉટફુલ નથી લાગતું તે સમયે? જવાબદારી શું છે? કારણ કે સીએ એ ક્યાંક ને ક્યાંક આ સોસાયટી સાથે, દેશના હિત માટે, દેશના ઇકોનોમી સાથે જોડાયેલા છે, ઇફ આઈ એમ નોટ રોંગ. તો તેવા સમયે જયારે ખબર પડે છે સીએ ને કે 13,000 કરોડ રૂપિયા કઈ કાળું છે, કઈ ખોટું છે, તો સીએ ની જવાબદારી શું બને છે? આઈટી ને જાણ કરવાની કે એમાંથી કમિશન લઈને ધંધો કરવાની? અરે, કમિશન લઈને ધંધો કરવાનો કોઈ પ્રશ્ન જ ન હોય. તમે જે કીધું કે ઇકોનોમીમાં સીએ બહુ કરોડરજ્જુ સમાન એમ કહી શકાય, આજે હું એમ કહી શકું કે આજે એ વસ્તુ ઉપર જરૂર છે. પણ એની સામે એક બીજી વસ્તુ એ છે કે એમણે જયારે ચીફ કમિશનર સાથે એમને જયારે મળ્યા હોય કે 13,860, તો ચીફ કમિશનર સાહેબે કઈ આ સિમ્પલ કે નોર્મલ નહીં લીધી હોય આ વસ્તુ, કે ચાલો ભાઈ ઓકે 13,860 કરોડ છે, કઈ વાંધો નહીં, ફોર્મ ભરી નાખો, એ વસ્તુ તો શક્ય નહીં બની હોય. તો આજે ચીફ કમિશનર અને એમણે પણ સીબીડીટી ને જાણ કરવી જોઈએ, કેન્દ્રીય મંત્રાલય ને પણ જાણ કરવી જોઈએ કે ભાઈ આ વસ્તુ છે તો એના માટે તપાસ કરવાની હોય. આટલી મોટી રકમ જો કાળું ખબર છે, જો ડાઉટફુલ છે તો કોઈને જાણ કરવી જોઈએ. એનીવે, પ્રણવભાઈ આપણે અમારી સાથે જોડાયેલા રહો, પ્રવીણભાઈ આપણી સાથે જોડાયેલા. પ્રવીણભાઈ, આપ બહોત ટાઈમ સે કુછ કહેના ચાહતે થે લેકિન દૂસરે પેનલિસ્ટ કે સાથ થોડી ચર્ચા મેં વ્યસ્ત થા. આપ ક્યા કહેના ચાહતે ઇસ બારે, ક્યુંકી જો શેઠનાજીને બાત બતાઈએ પ્રવીણજી કે મેં ને નહીં પૂછા
तो मेरी ये जवाबदारी में नहीं आता, लेकिन इतनी बड़ी रकम 13,000 करोड़ रुपए जब सामने आते हैं तो आपको नहीं लगता कि देश के हित में अगर इतनी बड़ी रकम आईटी डिपार्टमेंट या तो सरकार बेनामी संपत्ति है जो वापस आ रही है उसका फायदा देश को होने वाला है, शायद 65,000 करोड़ में से 20% जो अमाउंट है वो वापस आ रही है तो ऑब्वियसली कुछ फायदा होगा, तो सीए का ये क्या फर्ज नहीं बनता कि वो किसी डिपार्टमेंट को इन्फॉर्म करे या तो किसी ऐसे डिपार्टमेंट को इन्फॉर्म करे ताकि ये पूरा मामला डिस्क्लोज पहले ही हो जाता? बिल्कुल निश्चित जी, एक तो सबसे इंपॉर्टेंट बात यहां पर है कि सीए का जो रोल है जो सेठना जी बता रहे हैं वो महेश शाह के लॉयर, महेश शाह के सीए हैं, उनका कहना है कि ड्यू डिलिजेंस की बात उन्होंने कही और उन्होंने ये कहे कि मैं कैसे पूछ सकता था। देखिए एक सीए जो होता है वो एक लॉयर की तरह होता है, अब क्रिमिनल जस्टिस सिस्टम में जैसे एक लॉयर का काम होता है। एक तो नोटबंदी के बाद देश के कतारों में, बैंकों के कतारों में, एटीएम के कतारों में अभी 80 से ज्यादा लोगों की मौत हो चुकी है। अब नोटबंदी लायक इसलिए क्योंकि जो प्रधानमंत्री का कहना है बहुत सारे लोगों के पास काला धन है, तो कहीं ना कहीं कोई कल्प्रिट है, अगर प्रधानमंत्री कल्प्रिट नहीं है ये 80 लोगों के डेथ में तो कहीं ना कहीं जिनके पास काला धन है वो कल्प्रिट है। तो ये जो मौत हो रही है और देश का 20% जो वॉलंटरी डिक्लेरेशन है उनमें से 20% इनका है, महेश शाह का। कोई आपके पास चल के आता है, आप लॉयर हैं, कि मैंने 15 मर्डर किए हैं, आप उनको यह भी नहीं पूछते कि मैं पूछूंगा नहीं आपने किसका किसका मर्डर किया, एक काम कीजिए आप पक्का बोलना चाहते हैं 15 मर्डर, आपको फांसी भी हो सकती है। उन्होंने बोला हाँ मैं तैयार हूं, ठीक है चलो जुडिशियल मजिस्ट्रेट के पास हम आपको ले जाते हैं। ऐसे नहीं होता ना, आपका फर्ज होता है सबको जानना, आपके पूरे पिछले साल और उसके कई पिछले 3-4 सालों के जो आईटी रिटर्न है वो आपको चेक करना, सोर्स ऑफ इनकम का मिनिमम जानकारी आपको होना चाहिए। आप कितना पब्लिकली बोलते हैं वो बात अलग है, वो तो बोल रहे हमने पूछा ही नहीं, हम तो सीधा लेके गए, हम जानते थे उनको 3 साल से। तो ये सब कहीं ना कहीं बहुत बड़ा एक स्कीम है और हम ये सेठना जी तक बात सीमित नहीं होनी चाहिए, ये बहुत बड़ा डिबेट है देश का, जो फाइन जो आर्थिक अस्मिता का सवाल है, ये बहुत बड़ा अमाउंट है, बहुत बड़ा अमाउंट है। इसमें आप सोच सकते हैं 13,860 करोड़, मतलब 13,860 लोगों को एक एक करोड़ रुपए मिल सकता है, आप इतना बड़ा अमाउंट है आजकल आधा एक पर, सिंपल बात जी बिल्कुल एक मोटी रकम एटला माटे पण दर्शक मित्रों एटला माटे छे 13,860 करोड़, एमांथी करोड़ काढी नाखीए तो कदाच 5 वर्ष सरकारी नौकरी मां लोकोनो पगार 13,000 नथी, એટલે એનાથી પણ મોટી રકમ ને 100 ગણી મોટી રકમ છે, એટલે વિચારવા જેવી બાબત એટલા માટે છે ને એટલા માટે જ આ ચર્ચા ઇમ્પોર્ટન્ટ છે। હિમાંશુ સર આપ શું કહેવા માંગો છો? મારે આ બાબતે એવું કહેવું છે કે મારા બંને સાથી પેનલિસ્ટોની સાથે હું 100% એગ્રી થઉં છું, પ્લસ બરોડાથી જે ભાઈ જોડાયા છે એમની સાથે પણ હું એગ્રી થઉં છું કે આજે મારો સીએ છે એ બીંગ એ લોયર, અમારી ઇન્કમ ફિક્સ નથી હોતી, અમારી એક મહિને જુદી ઇન્કમ થાય, બીજા મહિને જુદી થાય, એટ ધ એન્ડ ઓફ ધ યર અમારી જે પણ ઇન્કમ હોય એમાં જો સ્પર્ટ આવે કે વધારે ઇન્કમ આવી હોય કોઈ વાર કોઈ ક્લાયન્ટની, તો મારા સીએ અમને 17 સવાલ પૂછે છે અને એ પછી અમારે બધું ડિસ્ક્લોઝ કરીએ છીએ, અમે આ દિન સુધી અમારે કોઈ ક્વેરી નથી આવી, અમે સારી રીતે ટેક્સ ભરીએ છીએ, સાચો ટેક્સ પેયર છીએ। સવાલ અહીં એટલો જ આવે છે કે જ્યારે સીએ પોતે એમ કહે છે કે 13,860 જેટલી રકમ હું કેવી રીતે પૂછી શકું, તો સવાલ અહીંયા એ છે કે તમે કોઈ પણ સામાન્ય માણસ પાસે 13,860 જેટલી રોકડ રકમ હોવી શક્યતા જ નથી, તમે એની સાથે ક્લોઝ રિલેશનમાં છો એવું પણ એમને કહ્યું। જો ક્લોઝ રિલેશનમાં હો તો તમે જાણી શકો છો કે એમની સામાન્ય ઇન્કમ શું છે, એ સામાન્ય જે બિઝનેસ કરી રહ્યા છે કે જે પ્રોફેશનમાં છે શું આટલી ઇન્કમ એમની પોતાની અંગત હોઈ શકે, અને ડિસ્ક્લોઝર સ્કીમ નીચે જો તમે એમાઉન્ટ જે ડિસ્ક્લોઝ કરો છો એમાં સોર્સ ઓફ ઇન્કમ નહીં પૂછવામાં આવે, પરંતુ એ તો મારી અંગત હોય તો હું આજે ધારો કે 2 લાખ રૂપિયા ડિસ્ક્લોઝ કરું તો મને પૂછવામાં ના આવે, પરંતુ જ્યારે 13,860 જેવી રકમ એક સામાન્ય માણસ કોઈ અભણ માણસને પૂછવામાં આવે તો એ પણ કહે છે કે આ કોઈ અંગત રીતે કમાયેલી કે પોતાની કમાયેલી કાળું ધન નથી, તો પછી એ સીએની જવાબદારીમાં આવે જ છે અને એને ચોક્કસ કંઈક ચૂક થઈ ગઈ છે કે ભાઈ તમે આ સોર્સ ઓફ ઇન્કમ તમારી કેવી રીતે બતાવો છો। બિલકુલ દર્શક મિત્રો હાલ રોકાઈએ એક નાનકડા વિરામ બાદ, વિરામ બાદ ચર્ચા કરીશું આઈટી ડિપાર્ટમેન્ટનો આ સમગ્ર ઘટનામાં શું રોલ હોઈ શકે, શું રોલ હવે હશે, કારણ કે 13,860 કરોડની રકમ ચીફ કમિશનરની ઓફિસમાં જો ચર્ચા થઈ છે જે રીતે શેઠનાજી કહી રહ્યા છે તો નાની રકમ તો આઈટી ડિપાર્ટમેન્ટે પણ કંઈક વિચાર્યું હશે ને એ પછી કાર્યવાહી કરી હશે, ચર્ચા કરીશું એક વિરામ।
વિરામબાદ સ્વાગત છે. મહાચર્ચા 13,860 કરોડ, 5 આંકડા ને એ પણ કરોડમાં, એટલે એ તો ખૂબ જ મોટી રકમ છે. જે રીતે આપણા પેનલિસ્ટ કહી રહ્યા છે કે એક વ્યક્તિને 1-1 કરોડ મળે, એવા 13,860 માથા આ ગુજરાતના અમદાવાદના થઈ શકે જો અહીંની રકમ છે. જો કે આ પહેલા પણ મહેશભાઈ જ્યારે પોતાનું નિવેદન આપ્યું ત્યારે ઇન્ડાયરેક્ટલી એવું પણ કહેવા માંગી રહ્યા હતા કે 12ના પણ આ રૂપિયા હોઈ શકે છે. હવે આપણે બ્રેક પહેલા જો એ સવાલ ઉઠાવ્યો તો આઈટી ડિપાર્ટમેન્ટનો શું રોલ, આપણે ચર્ચા કરીએ. પેનલિસ્ટ આપણી સાથે જોડાયેલા છે. પીવીએસ સર, ખાસ એ પૂછવા માંગીશ કે જ્યારે જે રીતને સીએ, જે અપાજી અમીન ફર્મના સીએ શેઠનાજી કહી રહ્યા હતા કે ચીફ કમિશનરના ઓફિસમાં અમે ગયા, ત્યાં ચર્ચા કરી, ત્યાં મહેશાએ એવું પણ કહ્યું કે 13,860 કરોડ મારે આઈડીએસ સ્કીમ હેઠળ ભરવાના છે. જ્યારે કમિશનરે પૂછતાછ કરી ત્યારે એમણે એમ પણ કીધું કે આ રોકડમાં છે અને મારા પોતાના છે. તો શું આટલું ઇઝીલી આ આખી આઈટી ડિપાર્ટમેન્ટમાં પ્રોસેસ ચાલતી હોય છે કે આટલી માતબર રકમ જો કેશમાં કોઈ એક વ્યક્તિ પાસે હોય તો આઈટી ડિપાર્ટમેન્ટ એનું બેકગ્રાઉન્ડ ન જાણે, અથવા તો એવી કોઈ પ્રોસિજર હોય છે ખરી? પ્રોસિજર તો હોય છે આમાં. આઈ થિંક ઇટ ઇઝ અ બિલી બગર બિટવીન શેઠનાજી અને મહેશભાઈ. આ બંને મળીને આ આખો ગેમ રચી છે અને આ લોકો ચોક્કસ ચીફ કમિશન પાસે ગયા છે, કેમ કે એમાઉન્ટ વોઝ એક્સીડિંગ 100 કરોડ, એટલે એનીથિંગ વિચ ગોઝ બિયોન્ડ 100 કરોડ ઇટ ગો ટુ ધ ચીફ કમિશનર. એટલે ચીફ કમિશનર પાસે ચોક્કસ ગયા હશે અને હેવિંગ નોન મિસ્ટર બીડી ગુપ્તા હુ ઇઝ ધ ચીફ કમિશનર, યુ મસ્ટ હેવ ડન ધ ડ્યુ ડિલિજન્સ. એમાં કઈ શંકા નથી, બીકોઝ આવો કેસ અહીંયા એકલા ઓનલી ગુજરાતમાં નહીં થયું, હૈદરાબાદમાં પણ થયું છે 10,000 કરોડનું. એટલે આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ ધેર ઇઝ સમ ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી બિટવીન શેઠનાજી મહેશભાઈ હુ ટ્રાય ટુ ડિફ્રોડ ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. આ વસ્તુ થયું છે અને ડ્યુ ડિલિજન્સ શેઠનાજી નહીં કરી શક્યા, કેમ કે આ વ્યક્તિ મહેશ શાહ છેલ્લા 3 વર્ષમાં કે છેલ્લા 5 વર્ષમાં કેટલા રકમનું એ રિટર્ન ભરતો હતો એટલું તો એને ચકાસણી કરી લેવું જોઈએ. જે પ્રશ્ન તમે પૂછતા હતા એઝ એ ટીવી પ્રેઝન્ટર, તમને આટલું ઇન્ફોર્મેશન તમને ખબર છે કે આ બધી વસ્તુ એ પૂછવું જોઈએ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, એ નહીં પૂછી શક્યા. ધેટ મીન્સ ધેર ઇઝ સમથિંગ ધેટ મીટ મોર ધેન ધેટ મીટ્સ ધ આઈ. એટલે આપણે નહીં જોઈ શકીએ એનાથી કઈ ઉપર પણ આ વસ્તુ છે. હવે છેલ્લે તમે હાથ ઊંચા કરી નાખ્યા, હવે અમે અમારી પાસે પૈસા નથી, તો વોટ વિલ ધ ડિપાર્ટમેન્ટ ડુ? આઈટી ડિપાર્ટમેન્ટ સુધી આ પહોંચી ચૂક્યું છે, હવે કાર્યવાહી શું થશે? હવે શું કોઈ એવો ગુનો નોંધાશે, કોઈ બીજી એજન્સી પાર્ટ લઈ શકે છે, મની લોન્ડરિંગ થઈ શકે છે? હવે આઈટી ડિપાર્ટમેન્ટની હવે શું ફરજ રહેશે? પૂછતાછ ચાલી રહી છે, આવતીકાલે ફરી પૂછતાછ છે. મારી નોલેજ પ્રમાણે, અકોર્ડિંગ ટુ માય સોર્સિસ, કે સર્ટિફિકેટ હેઝ બીન રિજેક્ટેડ. જે સર્ટિફિકેટ એમને આઈડીએસ માં આપેલા હતા, હેવિંગ એક્સેપ્ટેડ હિઝ આઈડીએસ રિટર્ન, એટલે એ અમે રિજેક્ટ કરી નાખ્યા, એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રિજેક્ટ કરી નાખી છે. એટલે નાઉ ઇન્ક્વાયરી કેન ટેક પ્લેસ એનીવે. એટલે આ વ્યક્તિની બાબતમાં આખી ઇન્ક્વાયરી કરી શકે. મને લાગે છે કે આ ઇન્ક્વાયરીમાં ઈડીને પણ જોડવું જોઈએ, કેમ કે રકમ 13,860 કરોડની રકમ છે, એટલા માટે એમાં ઈડી પણ ચોક્કસ એમાં ઇન્કવાયરીમાં ભાગ લેશે. આઈ જસ્ટ વોન્ટ ટુ એડ વન મોર થિંગ, જે તમારા પેનલ અમદાવાદમાં જે બેઠા હતા, રાઈટ રાઈટ, એ લોકો દે વર ટ્રાઇંગ ટુ લિંક ડિમોનેટાઇઝેશન વિથ આઈડીએસ. આઈ થિંક દે બોથ આર ટુ ડિફરન્ટ ઇશ્યુઝ, યુ શુડ નોટ મિક્સ ઇટ. એન્ડ વોટ એવર ધ ડિસિઝન ઓફ ધી ગવર્નમેન્ટ વોઝ અબાઉટ ડિમોનેટાઇઝેશન, ધેટ હી હેઝ પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે ભાઈ 50 દિવસ તમે રાજ્યો, પછી મારા ઉપર તમારે જે ટિપ્પણી કરવાનું તો કરો. એના પહેલા તમે ડિમોનેટાઇઝેશન, એ લોકોના ડેથ અને લાઈનમાં ઉભા રહ્યા, એ બધાને આઈડીએસ ની 13,860 કરોડ રૂપિયાની લિંક નહીં કરો, દેટ ઇઝ નોટ પ્રોપર. દેર આર ટુ ઇશ્યુઝ ડિફરન્ટલી. તો વી કેન હેવ ડિસ્કશન ઓન ડિમોનેટાઇઝેશન સેપરેટલી, બટ ઇટ ઇઝ નોટ એનીથિંગ મિક્સ્ડ વિથ ઇટ. ધેરફોર આઈટી ડિપાર્ટમેન્ટ એન્ડ ઈડી will surely inquire into the entire issue, and I am sure that they will go to the bottom of the case. And finally, mare ek ek vastu kevu chhe bilkul ki IDS ma je 66000 crore rupiya declare thaya, emathi 25000 approximately 10 + 14, 24000 crores aje question mark ma chhe. Par aa vastu tamne hu keva mangu chu ki ani definitely ડેપ્થ સુધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જશે,
તમને ખબર નહીં હશે કે ભાઈ કેવી રીતે જાય છે, લોકોને પ્રજાને કોઈને કહે નહીં, અંદર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જો હોય એ અંદર અંદર થાય અને ચોક્કસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિલ કમ આઉટ વિથ ફૂલ ફેક્ટ્સ. બિલકુલ મહેશભાઈ, ખાસ એ પૂછવા માંગી, જે રીતે શર્મા સર કહી રહ્યા છે કે તપાસ થશે, આઈટી ડિપાર્ટમેન્ટ ઊંડાણ સુધી જશે, પરંતુ જે પ્રમાણે મહેશાએ દાવો કર્યો છે, જે પ્રમાણે આપને જે ન્યૂઝ મળી રહ્યા છે કે 40 નામ ઓલરેડી એને બંધ કવરમાં આઈટી ડિપાર્ટમેન્ટને સોંપી દીધા છે, અને એવી શંકા છે કે આ કવરની અંદર જે 40 નામો છે એ તમામ મોટા માથાઓના હસ્તીઓના નામ હોઈ શકે છે, એટલે શું એ શંકા ન સેવી શકાય કે ફરી એકવાર એ તપાસ સમિતિ નીમવી, ફરી એકવાર એ તપાસ સમિતિના મેમ્બર્સ નીમવા, ત્યારબાદ તપાસ સમિતિ રિપોર્ટ કરે, એટલે એક લોંગ પ્રોસેસ તો નહીં થઈ જાય ને? કારણ કે હંમેશા એક આશા દેશની જનતાને એ પણ રહી હોય છે કે જ્યારે આટલી મોટી રકમ જેમાં દેશના નાણાં પણ, દેશની જનતાના નાણાં પણ સંડોવાયેલા છે, ત્યારે દેશની જનતાને એ પણ આશા હોય મહેશભાઈ કે જલ્દી આનો નિવેડો આવે, જલ્દી આનું નિરાકરણ આવે અને જે દોષી છે એને સજા પડે. નિશિતભાઈ, હું એ જ વાત કરું જે ગુપ્તાજી કહી રહ્યા છે કે નોટબંધીને આઈડીએસને જુદું રાખો. પણ જુદું રાખે એટલા માટે નહીં કે જ્યારે નોટબંધીનો ઇસ્યુ ચાલે છે ને ત્યારે આવા ઇસ્યુ લાવી દેવા. આ હું સ્ક્રિપ્ટ કહું છું, ઇટ ઇઝ અ રિટર્ન સ્ક્રિપ્ટ વિચ રોલ નાઉ. એટલે આ નોટબંધીની વાત દબાઈ જાય એ મુદ્દો છે. મારે એમ બે વાત જોડવી છે કે આ લાંબી પ્રક્રિયા ચાલવાની એટલા માટે કે હાલ નોટબંધીમાં પણ કેટલા લોકોના કાળા ધન ને બધું 30મી ડિસેમ્બર સુધી થશે, એની તપાસ થવાની છે. કારણ કે બ્લેક મની બહુ જ જમા થયા જનજન યોજનામાં, એટલે આઈટીના ઓફિસરો રોકાશે, ઈડીના રોકાશે, પોલીસ રોકાશે, ન્યાયતંત્ર રોકાશે, એટલે આ કેસનો નિવેડો નહીં આવે. એટલે અલ્ટિમેટલી કાળું ધન લાવવાની જે પ્રધાનમંત્રીની કદાચ આદર્શ યોજના હશે તો પણ શક્ય નહીં બને. મારે એક બીજો સવાલ નિશિતભાઈ કરવો છે. મને ડાઉટ કેમ પડે છે આ તપાસોના માટે, એટલે કહું કે જ્યારે 2012નું ઇલેક્શન ગુજરાતનું હતું ત્યારે પ્રધાનમંત્રી એના મુખ્યમંત્રી હતા અને એમની ઉપર આક્ષેપ થયેલા લાખો કરોડ રૂપિયાના, અને એના માટે એમબી શાહ કમિશન બેસાડેલું અને એ એમબી શાહ કમિશનનો રિપોર્ટ ક્લીન ચીટ આપી એવું તે વખતના પ્રવક્તા મંત્રી જયનારાયણ વ્યાસે ઔચિત્ય ભંગ કરીને પત્રકારોને કહ્યું. આજે 4 વર્ષ વીત્યા. કાળું નાણું જો લાવવાની આદર્શ વાત પ્રધાનમંત્રીની હોય, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય તો એમબી શાહ કમિશનનો રિપોર્ટ વિધાનસભાના મેજ પર કેમ નથી મૂકતા, નંબર એક. નંબર બે, રામલીલા મેદાનમાં જ્યારે અન્નાજી અનશન પર બેઠા ત્યારે બહુ મોટા સમર્થક નરેન્દ્રભાઈ હતા અને લોકપાલ બિલ લાવવાના સમર્થક હતા. એમને કહ્યું કે એમ તો મહેશભાઈ કેજરીવાલ, મારી વાત તો સાંભળો, મારી વાત સાંભળો ના, અત્યારે કેજરીવાલ સત્તા પર નથી, જયારે દાવો કરવા છે ત્યારે એની ઉપર પ્રશ્ન થાય, ઘણા ઉપર પ્રશ્ન થાય. કેજરીવાલ જે પ્રમાણે વિરોધ કરી, આપણે લેટ્સ નોટ ગો, એક જ મિનિટ, આપણે પોલિટિકલ નથી કરવું. લોકપાલ કેમ નથી નિમાતું, કાળા ધન જો દૂર કરવા હોય તો સુપ્રીમ કોર્ટ કહીને થાકી તોય. એટલે આ બે સવાલ છે, એટલે મને શંકાના ઘેરામાં આ લઈ જવાનું મન થાય છે. બિલકુલ, આપણે લેટ્સ લેટ્સ આપણે આ આ એક રાજકીય ચર્ચા નથી બનાવી આપણી સાથે હિમાંશુભાઈ, રાજકીય ચર્ચા નથી, આ રાજકીય માણસ નથી. હું એમ પૂછવા માંગુ છું, લોકપાલની નિમણૂક કેમ નથી? બિલકુલ, આમાં ભ્રષ્ટાચાર છે કેમ બહાર નથી પાડતા? આ સીધો સવાલ છે, આમાં રાજકીય બાબત છે જ નહીં. બિલકુલ મહેશભાઈ, આપણે માણસ નથી, નહીં આપણે ઇનડાયરેક્ટલી ઓર ડાયરેક્ટલી આપણે પોલિટિકલ ન બનાવી, આપણે 13800 આપણે 13860 છે મહેશભાઈ. લોકપાલ મુદ્દે અને એમડી શાહના જે કમિશનના રિપોર્ટ ની આપ વાત કરી રહ્યા છો એ મુદ્દે આપણે ચર્ચા કરીશું, આપણે એની માટે એક સ્પેશિયલ શો ઓર્ગેનાઇઝ કરીને એ મુદ્દે પણ ચર્ચા કરી શકીએ છીએ, પરંતુ હાલ જે નિવેડાની વાત કરી રહ્યા છીએ 13860 હું શરૂઆતમાં જ ભૂલી ગયો છું. જી શર્માજી, આપ કઈક બોલી રહ્યા છો. જી નથી આવવાનો ભાઈ, એવો હું એમ કહેતો હતો કે ભાઈ આ તો એ સિટીઝન છે, નહીં આવે. મહેશભાઈ, શું રવૈયા રહી, કેવી રીતે કયા કયા પાર્ટીએ શું કરી, આપણે ચર્ચા કરી શકીએ. પણ આજે જે મુદ્દો હતો ડિમોનેટાઇઝેશન નથી, આજેનો મુદ્દો હતો કાળાધન. એ લોકો ડિક્લેર કરી છે, મોટા માથાઓને નામ છે, બધાનું નામ. કદાચ 13800 કરોડ ની ચર્ચામાં પ્રવીણભાઈ 80 નો આંકડો મૂકીને આ ચર્ચાને થોડો રાજકીય રંગ આપી દીધો છે. પ્રવીણભાઈ, તમે
જે પ્રકારની આ ચર્ચા થઈ રહી છે, બિલકુલ શર્માજી, જે પ્રકારની આ ચર્ચા થઈ રહી છે, લેટ્સ ડિબેટ કે આઈટી ડિપાર્ટમેન્ટ અને મહેશ શાહનું કેવા પ્રકારની સંડોવણી છે અને હવે આગળ કેસમાં શું થઈ શકે, આપને શું લાગે છે, આનું નિવેડો જલ્દી આવશે ખરી? મેરે લિયે આજે મહેશભાઈ, મહેશભાઈ તમે કહો છો, મહેશભાઈ નહીં, એક મિનિટ, મહેશભાઈ 40 લોકોનું નામ આપ્યું હોય એ વસ્તુ સ્ટેટમેન્ટમાં કેમ નહીં આપ્યા? કારણ કે આઈડીએસ સ્કીમ ની છે, એને પોતાના પૈસા ડિક્લેર નથી કર્યા, આ તો કોઈ બીજાના પૈસા છે, એ 40 નામો આપ્યા છે, એ 40 નામોના પૈસા છે, એટલે ગવર્નમેન્ટની જે અત્યારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને દિવસે દિવસે એમને જે જુદી જુદી બધી કન્ડિશનો આવે છે, એઝ ઓન ડેટ જે કન્ડિશન છે કે એમાંથી 50% પૈસા ગવર્નમેન્ટમાં અત્યારે એમને જમા થઈ જવા જોઈએ, મારું એવું બહુ સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ શર્માજી, હવે આપ જવાબ આપી શકો છો પ્રવીણભાઈ. There is a rule of law in this country. Professor Pravinji, whoever it was, वो कह रहे थे कि he was saying कि he is a criminal. By law, the Income Tax Act does not say anyone to be a criminal. Right. And secondly, judicial proceedings are different from the income tax proceedings. એટલે એ કોસી જ્યુડિશિયલ પ્રોસીડિંગ છે. That was the point. એ વસ્તુ એક પ્રોફેસર સાહેબને થોડો ક્લેરિટી લાવવી જોઈએ. બીજું, આજે જે પૈસા ભરવાની જે વાત આવે છે, પૈસાની 25% પહેલા ભરવાનું, પછી 25% નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું, અને નેક્સ્ટ 50% ઇઝ ટુ બી પેડ ઓન ધ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ. એટલે એ એક આપણે કાયદા બનાવ્યા છે આઈડીએસ સ્કીમ ના, એ સ્કીમ પ્રમાણે ચાલે. વી આર અ કન્ટ્રી ઓફ રૂલ ઓફ લો. એવું નથી કે આપણે નક્કી કરી રાખ્યું આ દોષી છે અને પેલો નિર્દોષ છે, કાયદા પ્રમાણે ચાલવું આપણી ફરજ છે. રૂલ ઓફ લો ધેટ ચેન્જીસ એવરી આર આફ્ટર ધ ઇન્કમ ટેક્સ પ્રોસીડિંગ્સ આર ઓવર. The rules are made by the executive, that is the difference. The executive makes rules, how to project it. If the bureaucracy is making the rules to suit how it is to be implemented for the betterment of the nation, you must accept it. આપણી સાથે પ્રવીણભાઈ સીએ રાજકોટ થી મારી વાત સાંભળી લો મહેશભાઈ, તમે કયા મુદ્દા ઉપર ચર્ચા કરવાની બંને જોડેલા મુદ્દા છે, જુદા પાડી જ ના શકો. બંને માં કાળું નાણું ચોખ્ખું કરવાની વાત છે, ગુનેગારોને સજા કરવાની વાત છે, આ મુદ્દો છે, અને એટલા માટે બોથ આર ધ ઇન્ટરકનેક્ટેડ, વી કેન નોટ સેપરેટ ઇટ. એટલે કઈ રીતે? એક મિનિટ, બીકોઝ આપણી ટેકનિકલી, એક મિનિટ, ટેકનિકલી અને એઝ પર જે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે મહેશભાઈ, એક તરફ શર્માજી, એક મિનિટ, લેટ મી આસ્ક ટુ શર્માજી, એક મિનિટ, આપણે મહેશભાઈ સાથે ચર્ચા એ જ કરી રહ્યો છું કે ટેકનિકલી મહેશભાઈ કયા મુદ્દે આપ કહી રહ્યા છો કે ડિમોનેટાઇઝેશન અને 13,860 કરોડ મહેશ શાહ નોટબંધી સાથે સંકળાયેલા છે, વાત મહેશ શાહની, વાત તહેમુલ શેઠનાની અને વાત આઈટી ડિપાર્ટમેન્ટની થઈ રહી છે, આપણે કોઈના સફરિંગ્સ ની વાત નથી કરી રહ્યા. ના, આપણે એ વાત કરી રહ્યા મહેશભાઈ, એક મિનિટ, આપણે એ વાત કરી રહ્યા છીએ કે 13,860 કરોડ રૂપિયા જેમાં જનતાનો હક અત્યારે જણાઈ રહ્યો છે, જે ભરવાના હતા, જે આઈટી ડિપાર્ટમેન્ટને, જે આ દેશને મળવાના હતા, જે કંઈક ફાયદાકારક થઈ રહ્યું હતું એ નથી થયું. હવે વાત એ મુદ્દાની પણ આપણે કરવાની છે કે 13,860 કરોડ આ ગુજરાતના કોઈ મોટા માથાઓના છે, ભારતના મોટા માથાઓના છે, કે વિદેશમાં બેઠેલા કોઈ આપણા એનઆરઆઈઝના કોઈ મોટા માથાઓના છે, આપણે એ મુદ્દાની ચર્ચા કરવાની છે. ડિમોનેટાઇઝેશનથી દેશને શું અસર પડી રહી છે એ અમે સતત દેખાડી રહ્યા છીએ, અને એના પોઝિટિવ અને નેગેટિવ એસ્પેક્ટ આખી જનતા જાણી રહી છે. 25 દિવસ મહેશભાઈ પૂરા થઈ ચૂક્યા છે, ટુડે ઇઝ ધ 26th ડે ઓફ ડિમોનેટાઇઝેશન, અને 26th ડે ઉપર વીટીવીની ચર્ચામાં મહેશભાઈ એ આપણે મુદ્દો ન ચર્ચી શકાય, જ્યારે મહેશ શાહની વાત થતી હોય ત્યારે મહેશભાઈ બિલકુલ આપણે એ વાત ઉપર ચર્ચા ન કરવી જોઈએ કે ડિમોનેટાઇઝેશનથી શું ફરક પડી રહ્યો. નિશિતભાઈ, મને બે વાક્ય બોલવા દો. જી, મૂળ વાત, કાળું નાણું જમા થાય
અને કે તક આપવામાં આવે કે કાણું નાણું જમા થાય ને એમને કેટલીક છૂટછાટ આપવામાં આવે. બિલકુલ. અને એમનો ગુના માફ, અગાઉના ગુના 50% તમે લઈ લો અને ગુના માફ. બીજી વાત, આ નોટબંધીની પણ એની સાથે જોડાયેલી છે. નોટબંધીમાં જયારે આખું તંત્ર સામેલ થઈ ગયું છે ત્યારે આવા 2-3 એક હૈદરાબાદનો બનાવ, આવો બનાવ, બીજા 4-5 બનાવ થઈ જાય તો આખું આઈટી ડિપાર્ટમેન્ટ, પોલીસ તંત્ર, ઈડી, લો બધું એમાં જોડાઈ જાય. એટલે ઈડી જે નોટબંધીમાં જે કંઈ નાટક થવાના છે પાછળથી એ બધા પણ કશું કામમાં નહીં આવે. એટલે એમ સાદી ભાષામાં એમ કહું કે તબેલો છૂટો મૂકી દેવાની આ પ્રક્રિયા ચાલે છે અને 30 ડિસેમ્બર પછી જ્યારે બધા ઘોડા છૂટી જશે ત્યારે તાળાબંધી થશે. એટલે એટલે મને ચિંતા છે. અને પછી તમે એમ કહો કે આ ના થવી જોઈએ, મૂળ ભ્રષ્ટાચાર નિમવાની વાત છે. એટલે તમે આ કમિશન પેલું કમિશન એટલે પછી આ કરી ના શકો, પછી કઈ શર્માજી આપને જવાબ આપી રહ્યા છે. શર્માજી આપને જવાબ આપી રહ્યા છે. જો આપ ડિમોનેટાઇઝેશનની વાત કરી રહ્યો તો હું એ વાત પર ડિપેન્ડ નથી કરવા માંગતો. હું એમ કહેવા માંગુ છું જુદા જુદા તબક્કે જુદા જુદા સ્વરૂપમાં કિમિયા મૂકીને નવી વાતો કરો, ગેરમાર્ગે દોરો, બ્રહ્મા નાખો. એ આ જે પ્રક્રિયા ચાલી રહી છે અને જે સ્ક્રિપ્ટ લખાઈ રહી છે જેનો એક ભાગ છે, એ માત્ર લોકોની સમક્ષ વીટીવી ના માધ્યમથી દર્શક બદલવું જોઈએ. નરેન્દ્ર મોદી સરકાર સિવાય કયા સરકાર ભારત દેશમાં કાળા નાણા ઉપર કામ કરી છે? પહેલી વખતે કોઈ વ્યક્તિએ આટલો મોટો નિર્ણય કર્યો છે, તમે એને સમર્થન આપવાની સિવાય. ઓકે, આ ચર્ચા નોટબંધી ઉપર ના જાય એટલા માટે હું કહું છું. મહેશભાઈ અને શર્માજી આ બંનેને હું રોકવા માંગુ છું. શર્માજી અને મહેશભાઈ, આ નોટબંધી ઉપર ચર્ચા ન જાય એટલા માટે હું ઇન્ટરફિયર કરવા માંગુ છું. આપણે એની માટે અલગ ચર્ચા કરીશું. મારે એ કોઈ પ્રસ્તાવના પણ આપની ચર્ચાની નથી બાંધવી કે શું હોઈ શકે અને શું ન હોઈ શકે. આગળ વધી આપણે ચર્ચામાં. પ્રણવભાઈ આપણી સાથે ડિબેટ સાંભળી રહ્યા છે, સીએ રાજકોટથી આપણી સાથે જોડાયેલા છે. અનેક મુદ્દાઓની ડિબેટ પ્રણવભાઈ સાંભળી. પ્રણવભાઈ, આપને લાગે છે કે આ સમગ્ર ઘટનામાં ક્યાંક સીએ નો વાંક હોઈ શકે? આપણે નોટબંધીની વાત નથી કહી રહ્યા, આપણે મહેશ શાહની વાત કરી રહ્યા છીએ. આપણે નોટબંધીની વાત નથી કરી રહ્યા, મહેશ શાહની જ વાત કરી રહ્યા છીએ. અને મારું કહેવાનું એટલું જ છે કે આમાં જે બે પોઈન્ટ અલગ અલગ જ છે એટલે એ કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ આમાં સીએ ની જે વાતની વાત આવે છે તો સીએ નો વાંક કઈ પણ શકાય અને ન પણ કહી શકાય. કઈ રીતે કહી શકાય તો કે ભાઈ આજે તમે સીએ ઉપર એવી રીતના કહી શકો કે ભાઈ તમે કેમ એમને પૂછ્યું નહીં કે રૂપિયા ક્યાંથી આવ્યા? ઓકે, પણ સીએ એની સામે એ જ વસ્તુ કીધું કે હું એને પૂછું. ઓકે ઓકે, જે અવાજ સંભળાઈ રહ્યો છે પ્રવીણભાઈ, આપ કન્ટિન્યુ કરો. હેલો, હા, તો આજે એ વસ્તુ છે કે ભાઈ સીએ ને સીએ નો આમાં શું વાંક? તો કે સીએ નો વાંક મેં તમને કીધું એમ કહી શકાય. આજે એમણે ચીફ કમિશનર ને જાણ કરવી જોઈએ, ચીફ કમિશનર ને જાણ કરવી જોઈએ. ચીફ કમિશનર નો શું રોલ? પ્રશ્ન બીજો એ આવે કે ચીફ કમિશનરે શું કરવું જોઈએ? ચીફ કમિશનરે છે તો કે સીબીડીટી ને જાણ કરવી જોઈએ, એમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ ને જાણ કરવી જોઈએ. હવે આ બધી લાંબી ટૂંકી કર્યા કરતા મારું એક જ વસ્તુ છે કે જે કઈ પણ વસ્તુ થઈ છે 13,860 કરોડ રૂપિયાના જે 45% જે ગવર્મેન્ટ ને પૈસા મળવા જોઈએ, રૂપિયા મળવા જોઈએ, નથી મળ્યા, એ હકીકત છે. હવે અત્યારે ખાલી પ્રશ્ન એ જ વસ્તુ ઉપર આપણે ફોકસ કરવું જોઈએ કે એ પૈસા ગવર્મેન્ટના છે એટલે કે ભારતીય જનતાના છે, તો એમને મળી જવા જોઈએ. કયા મોટા માથા છે એમાં, 40 નામો કયા ખુલ્લા છે કે કોણ છે, એને વસ્તુને નિસ્બત નથી. આજે ભલે એ વગદાર લોકો હશે તો હું એમ કહું કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન, માનનીય વડાપ્રધાને ખુદ આમાં ઇન્વોલ્વ થવું જોઈએ કે ભાઈ ચલો આ 13,860 કરોડ એટલે કઈ નાની અમાઉન્ટ નથી. આજે નાની અમાઉન્ટ હોય તો ઓકે આપણે કહી શકાય કે ભાઈ ચલો આ 1-2 કરોડ છે કે ઓકે, તો એમાં કઈ નરેન્દ્રભાઈ મોદીને આપણે એ વસ્તુ નથી આવતી. પણ આમાં મારું કહેવાનું એટલું જ છે કે 100 વાતની એક વાત, એ રૂપિયા ભારતીય જનતાના મળવા જોઈએ અને આમાં તપાસ સમિતિ રચી અને તાત્કાલિક નિવેડો આવે એવી વસ્તુ કરી. બિલકુલ હિમાંશુભાઈ, આપ આ કેસના
એન્ડ કઈ તરફ જતો જોઈ રહ્યા છો, કઈ તરફ એન્ડ થશે કે નહીં થાય, કે પછી એ જ એઝ યુઝ્યુઅલ કન્ટિન્યુ રહેશે જે બાકી ઘણા બધા કેસીસ આપણા દેશમાં પેન્ડિંગ પડ્યા છે એવી રીતે? હું અંતમાં આપને એક બાબતમાં ધ્યાન દોરી દઉં કે આજે આખા દેશના નેશનલ ચેનલ ઉપર તેમજ આપણી ગુજરાતની ઘણી બધી ચેનલો ઉપર મહેશ શાહના આ કિસ્સાની વાત ચાલી રહી છે. મને લાગે આનો બહુ સખત પડઘો પડશે એવું મારું માનવું છે. અને જેમ બરોડાથી હમણાં સીએ ભાઈએ કહ્યું અને મારા બંને પેનલિસ્ટોની પણ એવી એક રાય છે કે આમાં નરેન્દ્રભાઈ મોદીએ એટલા માટે ઇન્વોલ્વ થવું જોઈએ કે આ રકમ બહુ મોટી છે, અને આ રકમ મોટી એટલા માટે છે કે 20% જેટલી રકમ ભારત દેશમાં જે ડિક્લેર થઈ એના 20% જેટલી રકમ એક ઇન્ડિવિજ્યુઅલ માણસે ડિક્લેર કરી છે, અને આ 40 નામો કયા છે એ પણ ઉજાગર થવા જોઈએ એવું મારું અંતમાં માનવું છે. બિલકુલ, આગળ આ મુદ્દે ચર્ચા કરીશું કે આગળ હવે તપાસમાં શું થઈ શકે, શું કેસનો નિવેડો આવી શકે કે કેમ. એક વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહેશ શાહ નો જે મામલો છે 13,860 કરોડ. પેનલ્સ આપણી સાથે પેનલિસ્ટ જોડાયેલા છે. શર્માજી, ખાસ હું એ સવાલ શરૂઆતથી જ્યારથી આ કેસ આવ્યો ત્યારથી થઈ રહ્યો છે કે જે આઈટી ડિપાર્ટમેન્ટની કામગીરી હોય છે, આપના આપ આઈટી ડિપાર્ટમેન્ટના સભ્ય રહી ચૂક્યા છો, આપ ત્યાં કામ કરી ચૂક્યા છો, નિવૃત્ત અધિકારી છો આપ આઈટીના, તો આપને નથી લાગતું કે ક્યાંક આઈટી ડિપાર્ટમેન્ટ સાઈડથી પણ ત્રુટિ રહી ગઈ છે, ક્યાંક આઈટી ડિપાર્ટમેન્ટની પણ આમાં ક્યાંક ભૂલ છે કે એ એઝ પર પ્રોસિજર જ ચાલી રહ્યા છે? I agree. There is a lapse in income tax department, એ ચોક્કસ. એ લોકો જ્યારે 13,860 કરોડની જ્યારે માતબર રકમની કોઈ ડિક્લેરેશન લઈને આવે તો ચીફ કમિશનર એને ચકાસણી કરી લેવી જોઈએ કે આ માણસની ઇતિહાસ કેવી છે, એ માણસ કેવા રિટર્ન ભરતા હતા પહેલા, હમણાં હાલમાં કેટલો રિટર્ન ભરે છે, અને એની કેપેસિટી છે કે કેમ, આ કોના પૈસા છે, પોતાના પૈસા છે કે બીજાના પૈસા છે, એ બધું ચકાસણી કરીને જ કરવું જોઈએ. અને આઈ એમ શ્યોર કે આ બીડી ગુપ્તા સાહેબને હું સારી રીતે ઓળખું, આઈ હેવ વર્ક અંડર હિમ, એટલે મને ખ્યાલ છે કે હી હેઝ અપ્લાઇડ હિઝ માઇન્ડ. પણ સંભળી સમજી લો કે તમે કોઈ વ્યક્તિ આવે અને કહે કે ભાઈ હું મારે 13,000 કરોડ રૂપિયા ડિક્લેર કરવું છે, અને એના જે સીએ છે અપાજી એન્ડ કંપની એ રેપ્યુટેડ કંપની છે, એટલે આપણે બધા માની લઈએ ચલો ભાઈ ઇઝ અ ગુડ ક્લાયન્ટ, લેટ અસ ગીવ હિમ ઓલ ધ એક્સટેન્ડ ઓલ ફેસિલિટીઝ ટુ બી ગિવન ટુ હિમ. હેવિંગ સેડ ધેટ, એક વસ્તુ મારે કેવું છે કે આ 13,860 અને 10,000 કરોડ હૈદરાબાદના બંને મળીને અબાઉટ 24,000 કરોડ્સ નું સર્ટિફિકેટ હેવ બીન વિડ્રોન બાય ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આઉટ ઓફ 65,000, એટલે હવે બાકી રહ્યા 41,000 કરોડ. આ 24,000 કરોડ રૂપિયા કયા બેસિસ પર આ બંને વ્યક્તિઓએ ડિક્લેર કરી છે એને ઊંડાપૂર્વક તપાસ થવું જોઈએ, અને મને ખાતરી છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ચોક્કસ એમાં ઊંડાણપૂર્વક એ લોકો તપાસ કરશે. અને બીજું મારા બીજા પેનલિસ્ટે પણ કહ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ અમારા ચોક્કસ ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્વોલ્વમેન્ટ હોવી જોઈએ, ઇન્ટરેસ્ટ લેવી જોઈએ, કેમ કે 24,000 કરોડ બહુ મોટો રકમ છે આ દેશ માટે. હું સહેમત છું કે આ ચોક્કસ હું કહી શકું છું નરેન્દ્રભાઈ પણ આમાં ઇન્ટરેસ્ટ લેશે અને આ ઊંડાણપૂર્વક એમાં ઇન્કવાયરી થશે. આમાં જે માણસ ખરેખર જે શેઠના સાહેબ પહેલા કહેતા હતા કે બીજા માણસોનું કદાચ એમાં પૈસા હોય, ચોક્કસ એ બહાર આવશે. પણ હું તમને આ એક ઘણું બધું બપોરથી ચાલતું હતું કે 40 જણાનું નામ આવી ગયું, 2 જણાનું નામ આવી ગયું, 25 જણાનું નામ આવી ગયું, એ કાઇટ ફ્લાઇંગ બંધ થયું જોઈએ. કેમ કે મને ચોક્કસ ખબર છે કે એવું કઈ કોઈ સીલ કવર આપી નહીં શકે. ઇટ હેઝ ટુ બી ગીવન ઇન ધ સ્ટેટમેન્ટ અંડર સેક્શન 132(4) કે જે લખાવવું હોય તો એમાં લખાવવું જોઈએ, એ સેપરેટલી ખબર આપ્યો અને એમાં 40 નામો છે, 25 નામો છે કે 2 નામો છે, એ બધું આઈ ડોન્ટ બિલીવ ધેટ ઇઝ ઓલ કાઇટ ફ્લાઇંગ. એમાં કઈ મને તથ્ય લાગતા નથી. બિલકુલ શર્માજી, ખાસ એ પણ પૂછવાનું રહ્યું કે મહેશ, આપ મહેશ શાહનો કોઈ આપને અનુભવ ખરી, આપે કોઈ મહેશ શાહની આઈટી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી કોઈ વાત સાંભળેલી છે? આઈ નો, યસ, હું સાંભળેલી હતી, અને જયારે 2004 ની એપ્રોક્સિમેટલી વાત હતી. હી હેઝ અ વેરી બેડ રેપ્યુટેશન મહેશભાઈ, અને મહેશભાઈ નું વોટ વી સે ઇટ ફ્રોડ્યુલન્ટ ન્યૂઝમાં આવવાની બહુ, અને બહુ ઇન્ટરેસ્ટ પહેલા ત્યાં જ નહીં, આઈ એમ ટોકિંગ અબાઉટ 2004-2005 જયારે હું સર્વિસમાં હતો ત્યારે હું સાંભળેલો કે આ વ્યક્તિએ 800 કરોડ રૂપિયા ભરવા માટે એક દિવસમાં 31st March આઈ રિમેમ્બર 2004 ઇફ આઈ રિમેમ્બર ધ ડેટ કરેક્ટલી 28 તારીખે જયારે બજેટ નથી થતું અમદાવાદની,
તો એ માણસ આવીને એના સીએ સાથે આવીને એ અશ્યોરન્સ આપે છે ચીફ કમિશનર ને, સર ડોન્ટ વરી હું આટલો રૂપિયા ભરી દઈશ અને તમારો ટાર્ગેટ થશે. તો ચીફ કમિશનર વોઝ વાઇઝ ધેટ ટાઈમ એન્ડ હી અન્ડરસ્ટુડ ધેટ હી વોઝ પ્લેઇંગ ધ ગેમ ઇવન ધો. એટલે આ વસ્તુ એમણે ઉપર વાત કરી બોર્ડમાં, કીધું કે સાહેબ આવી રીતે કઈક ચાલે છે પણ આઈ ડોન્ટ થિંક ધેટ ઇટ એ બિલીવેબલ છે. આવો વ્યક્તિ છે એટલે આપણે સમજી શકાય કે આ બેકગ્રાઉન્ડ એનો કોઈ બહુ એની જે ઇતિહાસ છે કોઈ વૈભવ નથી. હી હેઝ બીન ઇન ટુ ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝ સિન્સ બિગનિંગ એન્ડ આઈ એમ શ્યોર આજે પણ એના પાસે જયારે 13,807 કરોડ રૂપિયાની આઈડીએસ ની રિટર્ન ભરતો હોય એ વ્યક્તિની ચોક્કસ એ લોકો બેકગ્રાઉન્ડ ઇન્કવાયરીઝ તો કરી જશે, નો ડાઉટ અબાઉટ ઇટ. આઈ કાન્ટ બિલીવ આઈ હેવ વર્ક ઇન ઇન્વેસ્ટિગેશન માય સેલ્ફ ઇન સો મેની કેસીસ. એટલે બેકગ્રાઉન્ડ ચેક ટોટલી થઈ હશે અને જયારે ખબર પડી કે આ માણસ ભરવાના નથી એટલે 2 દિવસ પહેલા તાત્કાલિક એને ત્યાં રેડ શરૂ કરી દીધી. કેમકે 31મી તારીખે ભરી નહીં શક્યા, સોરી 30મી તારીખે, એટલે બીજે દિવસે 1 તારીખે લોકો તરત જ એ લોકો બધું સર્ચ કરી નાખ્યું કે ક્યાં ક્યાં કઈ કાગળિયા મળી જાય સો ધેટ વી કેન ટેક પોઝિશન ઓફ ધોઝ ડોક્યુમેન્ટ એન્ડ સ્ટાર્ટ ધ ઇન્કવાયરી. એટલે આ વસ્તુ બહુ સિરિયસલી લેવામાં આવે છે એન્ડ આઈ એમ શ્યોર કે ઊંડાણપૂર્વક એના ઇન્કવાયરી પણ થશે. પ્રવીણજી, જિસ તરહ કે અબ કેસ પહોંચા હૈ, અબ કલ ભી પૂછતાછ મહેશ શાહ કી હોગી, 11:30 કો મહેશ શાહ કો બુલાયા હૈ, क्या आप तो लगता है कि जैसे शर्मा जी बता रहे हैं कि आईटी डिपार्टमेंट विल गो इन द डेप्थ ऑफ दिस केस एंड जो भी होगा वो बाहर आएगा. इसके साथ जो प्रणव जी ने भी बोला और शर्मा जी ने भी बोला कि प्राइम मिनिस्टर शुड इंटरफेयर इन दिस केस बिकॉज 24,000 करोड़ रुपीज इज अ बिग अमाउंट, तो आपको क्या लगता है कि इस केस का सॉल्यूशन जल्दी आ सकता है? क्योंकि अब 24 जैसे शर्मा जी ने बताया कि 24,000 करोड़ तो अब भूल ही जाने के, लेकिन बाकी के जो रुपए हैं उसका आईडीएस स्कीम के नीचे इसमें ऐसा नहीं होगा, ऐसी श्योरिटी कौन देगा हमको? निशित जी, इसमें एक तो बात ऐसा है कि आज नरेंद्र भाई मोदी प्रधानमंत्री हैं इस देश का, लेकिन इससे पहले गुजरात के वो चीफ मिनिस्टर रहे हैं 2002 से लेके 2014 तक. तो ये 12 साल में उन्होंने ये जो पैसे है ना इतने से 14,000 करोड़ के आसपास, ये पैसे एक दिन में तो एक साल दो साल में तो बना नहीं है, राइट? और ये बहुत सालों में बना है, और ये अगर बहुत सालों में बना है तो इसमें बहुत सारे ऐसे लोग होंगे जो भाजपा से जुड़े होंगे, बहुत सारे बिल्डर होंगे जो 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 बहुत हैवी वेट हैं इसमें, कांग्रेस से भी जुड़े होंगे, आम आदमी से, बिल्कुल कांग्रेस से जुड़े हो सकते हैं, कोई भी हो सकता है. इट्स वेरी इंपॉर्टेंट, इट्स पॉलिटिक्स, डीमोनेटाइजेशन इज पॉलिटिक्स. एक्सक्यूज मी, आई हैव हर्ड यू फरी, आई हैव हर्ड यू, आई थिंक यू शुड जस्ट रिस्पेक्ट माय वॉइसेस. शर्मा जी आपने सामने लिया, एक आइडियोलॉजी सर, नॉट लाइक बीजेपी स्पोक्स. शर्मा जी आपने मिश्रा जी ने सामने लिया, प्लीज पॉलिटिक्स, आई एम रिस्पेक्टिंग योर वॉइस, आई हैव नेवर, देन प्लीज शट अप, देन प्लीज समथिंग अबाउट पॉलिटिक्स, प्लीज कीप क्वाइट, यू गेट योर चांस. हाउ कैन यू से दैट व्हेन यू हैव बीन टॉकिंग, आई एम लिसनिंग टू यू, यू हैव बीन पुटिंग अक्यूज जी, यू आर अक्यूजिंग मी आल्सो, डोंट यूज अक्यूजिव वर्ड मिस्टर. आई एम नॉट, आई एम नॉट, आई एम जस्ट सेइंग दैट प्लीज शट अप बिकॉज़ यू आर टॉकिंग अबाउट मिश्रा जी, मिश्रा जी एवा कोई एवा कोई शब्द प्लीज. शर्मा जी ने मिश्रा जी ने शर्मा जी वहां बने, मिश्रा जी रिस्पेक्ट यू. मिश्रा जी हूं तुमने एक सिंपल लैंग्वेज में एक એવા માંગુ છું કે આ એક ન્યૂઝ ડિબેટ છે, ન્યૂઝ ડિબેટમાં શટ અપ અથવા તો એવું કોઈ અબ્યુઝિવ વર્ડ, પીપલ સી ઇટ લાઈક ધીસ, પીપલ સી ઇટ લાઈક ધીસ, શટ અપ ઇઝ ઇન્ટરપ્રેટ અબ્યુઝિવ વર્ડ ઇન ઇન્ડિયા અને ઇટ ઇઝ ઓલ, ઇટ્સ અ રિક્વેસ્ટ, વી યુઝ ટુ ટેક શટ અપ એઝ એન અબ્યુઝિવ વર્ડ એન્ડ નોર્મલી ઇન ગુજરાત એઝ યુ નો દેટ. આઈ હર્ડ ઇટ, આઈ રિક્વેસ્ટ યુ, લેટ્સ નોટ ડિસ્કસ શટ અપ, ઓકે, લેટ્સ નોટ ડિસ્કસ, કીપ યોર માઉથ શટ, ઓકે, લેટ્સ નોટ ડિસ્કસ કે શટ અપ ક્યા હોતા હૈ, ઓકે, let's discuss. आप जो बात बोल रहे थे वो आप कंटिन्यू कीजिए, प्लीज डोंट यूज अब्यूजिव वर्ड्स अगेंस्ट एनीवन. आई रिस्पेक्ट निशित भाई एंड आई नॉट टेल हिम टू शट अप. सो नाउ द होल इश्यू इज इन्वॉल्वमेंट ऑफ प्राइम मिनिस्टर इज नॉट गोइंग टू सॉल्व एनी प्रॉब्लम. ऑल हु इज द प्राइम मिनिस्टर टूडे, इंडिया इज द बिगेस्ट जोक ऑफ दिस अर्थ नाउ, द एंटायर वर्ल्ड पीपल आर लाफिंग. यस्टरडे ही सेज इवन बेगर्स आर यूजिंग स्वाइप मशीन, शो हिम वन बेगर हु कैन. If the Prime Minister has lost credibility in multiple ways and his involvement is not going to solve any problem, you have to get judicial officer involved along with IT, because IT has also recently, like for the last 2-3 years, has lost its reputation. They might have infrastructure. थोड़ा हिंदी भी ऐड कर दीजिए ताकि हमारे दर्शकों को पता. IT के पास इतने सारे रिसोर्सेज हैं जो इसका सच बाहर ला सके, लेकिन इंटेंशन का सवाल है. जहां पे प्रॉफिट दिखता है तो कहीं ना कहीं कॉम्प्रोमाइज हो जाता है. एक जुडिशियल ऑफिसर, ऐसा नहीं कि जुडिशियल ऑफिसर का नहीं होता है, लेकिन होने के चांसेस बहुत बहुत कम है. देश में कानून व्यवस्था है
और उसका पूरा पूरा इस्तेमाल होनी चाहिए इसमें, क्योंकि अमाउंट बहुत बड़ा है और जब तक ये सोर्स, तो सोर्स कुड बी टेररिज्म आल्सो, राइट? सोर्स क्या है? ड्रग्स हो सकता है. Okay. कहीं ना कहीं ये बेनिफिट ऑफ डाउट अभी नहीं देना चाहिए, अब ये एक अक्यूज की तरह उनको ट्रीट करना चाहिए. बिल्कुल प्रवीण जी, मैं आगे बढ़ू उससे पहले आपको एक सिंपल सवाल पूछना चाहता हूँ. इट्स ऑल क्यूरियोसिटी ऑफ द पैनलिस्ट एज वेल. होगा ही, आप कोई पॉलिटिकल पार्टी को सपोर्ट करते हैं? नहीं नहीं, आई डोंट सपोर्ट एनी पॉलिटिकल पार्टी. यस, आई अपोज, आई अपोज प्राइमरीली बीजेपी, आई ऑल्सो अपोज कांग्रेस, आई ऑल्सो अपोज आम आदमी पार्टी, आई अपोज इन देयर ओन वेज. बिकॉज नहीं, ये पूछना इसलिए जरूरी था क्योंकि शुरुआत से आप डिमोनेटाइजेशन की बात को, नरेंद्र मोदी की बात को, नहीं मैं ऐसे, आई एम नॉट डिफेंडिंग, कल प्राइम मिनिस्टर मैं आई एम नॉट डिफेंडिंग एनीवन, मैं किसी को डिफेंड नहीं कर रहा हूं, लेकिन बात को घुमा फिरा के वहीं पे वड़ा प्रधान मोदी पे, वहीं डीमोनेटाइजेशन पे ला रहे हैं, तो लेट्स नॉट डिस्कस ऑन दैट. आपकी बात मैं समझ सकता हूं कि आप क्या कहना चाहते हैं, लेकिन और दूसरी बात ये कि इंडिया इज नॉट जोक, प्लीज डोंट यूज दैट. इंडिया, वी आर इंडियन, इंडियन प्राइम मिनिस्टर हैज बिकम द जोक. यू सेड दैट इंडिया इज, इंडिया हैज बिकम अ जोक. मैं आपको शायद, मैं शायद आपको रिकॉर्डिंग दिखाऊं, प्राइम मिनिस्टर हैज बिकम द जोक. शायद गलती से आपने बोल दिया होगा, इंडिया इज नॉट अ जोक. यू कांट से इंडिया इज अ जोक. इंडिया कांट बी जोक. यस, इंडिया कांट बी जोक, और इंडिया ऐसे जोक हो ही नहीं सकता. और वी आर इंडियंस एंड वी शुड बी प्राउड. देश में जो भी होता है, लेट्स डिस्कस इन द बिटवीन द फोर वॉल्स. एनीवे आगे बढ़िए हिमांशु भाई. जी, कॉन्स्टिट्यूशनल हेड सर. ऑफ कोर्स, यस सर. एज अ सिटीजन आई हैव राइट टू आस्क क्वेश्चन. ના એક જ વસ્તુ સર, ટૂંકમાં ટૂંકમાં સવાલ પૂછવા માંગુ છું. સમયનો અભાવ છે, બે મિનિટ મારી પાસે છે, મારી પાસે માત્ર શર્માજી બે જ મિનિટ છે. આપણે એ મુદ્દા ઉપર ચર્ચા ન કરીએ. બહુ હેલ્ધી ચર્ચા થઈ છે બધા વચ્ચે, અને ડિબેટમાં આ નાના મોટા ખટરાક થતા રહે, પરંતુ આપણે મૂળ મુદ્દાથી હટવું નથી. હિમાંશુભાઈ, આપને લાગે છે આ કેસનો કોયડો જલ્દી ઉકેલાશે અને એમાં ઇન્વોલ્વમેન્ટ ગુજરાતના સીએમ અને ગુજરાતના હાઈ લેવલ અધિકારીઓ પણ આમાં ભાગ લેશે, આપને લાગે છે હિમાંશુભાઈ? મને એમ લાગે છે કે જો હાઈકોર્ટ, રિટાયર્ડ હાઈકોર્ટ જજ કે સિટિંગ હાઈકોર્ટ જજની જો આ કેસમાં નિમણૂક કરવામાં આવે, તો કદાચ આઈટી ડિપાર્ટમેન્ટ અને જ્યુડિશિયલ ઓફિસર જે એપોઇન્ટ થાય, તો આ કેસનો નિવેડો કદાચ જલ્દી આવશે એવું મારું માનવું છે. બિલકુલ મહેશભાઈ, આપનું શું માનવું છે કે આ સમગ્ર કેસનો નિવેડો કઈ રીતે લાવી શકાય, અને કેનું ઇન્વોલ્વમેન્ટ, જે રીતે પ્રવીણજીએ કીધું કે જ્યુડિશિયરી ઇન્વોલ્વમેન્ટ આમાં જરૂરી છે, હાઈકોર્ટના રિટાયર્ડ જજ, મિનિમમ હાઈકોર્ટના રિટાયર્ડ જજ હોય તો જ તટસ્થ રીતે તપાસ થઈ શકે. એટલે બિલકુલ, સિટિંગ હાઈકોર્ટ જજ અને આઈટી બંને ભેગા થશે તો કદાચ આશા લાગે છે, અધરવાઇઝ તો બધા તપાસ પંચો થાય છે અને પતી જાય છે. બિલકુલ શર્માજી, આપ અમારા જે અમદાવાદ સ્ટુડિયોથી પેનલિસ્ટ બેઠા છે, તેમનો એક વ્યૂ છે કે સિટિંગ હાઈકોર્ટ જજ છે એ હોવા જોઈએ આ પેનલમાં, અથવા તો એ જે તપાસ થઈ રહી છે એમાં હોવા જોઈએ, તો તટસ્થ તપાસ થશે, આપ માનો છો આ વાતને? ના ના, એસઆઈટી તમે ફોર્મ કરી શકો, જેમાં સિટિંગ જજ ઓર એની જજ, હુએવર ધ ગવર્નમેન્ટ ડિસાઇડ ટુ અપોઇન્ટ, એમને અપોઇન્ટ કરી શકે. એમની અંડરમાં ઈડી, બીકોઝ આમાં ઈડી નો બહુ મોટો રોલ આવશે. બીકોઝ નાઉ હી હેઝ, એ જે પૈસાની વાત કરે છે એ પૈસા ડિક્લેર નથી કર્યા, એટલે આમાં એ વસ્તુ તમારે તપાસ કરવી પડે કે પૈસા ક્યાં પડી છે, એટલે હવાલા કેટલી છે, હવાલા છે કે નહીં, એ ઇન્વોઇસિંગ, ઓવર ઇન્વોઇસિંગ, અટર ઇન્વોઇસિંગ થયું કેમ, એટલે આ બધા ફેક્ટર્સમાં ઈડી પણ ઇન્વોલ્વ થશે. એટલે એમાં ઈડીનું પણ એક મેમ્બર આવશે ચોક્કસ, મને લાગે છે. ઇન્કમ ટેક્સ, ઇટ વિલ બી અ જોઈન્ટ ઓપરેશન, જોઈન્ટ એન્ક્વાયરી ઓફ ઇન્કમ ટેક્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ. અને મારે બીજું એક ફાઇનલી એક વાત કેવું છે પ્રવીણજી અને મહેશજીને, ઇન્ડિયા ઇઝ નોટ જોક. પ્રવીણજીનો ઇન્ટેન્સ કઈક બીજું બોલવાનો હતો ને, એનાથી બોલાઈ ગયું ઇન્ડિયા. થોડું થઈ ગયું છે ડિબેટ નું. એનીવે, આપણે આ ડિબેટ ના સમય ના અભાવે પ્રવીણજી, આપને, પ્રણવજી આપને પૂછવા માંગુ છું. પ્રણવજી, આપને માટે એકદમ ડિફરન્ટ સવાલ એટલા માટે છે કારણ કે આપ સીએ છો. પ્રણવજી, આપને લાગે છે તહેમુલ શેઠના ને સજા થવી જોઈએ આમાં? એક સીએ છે. Yeah.
ના મને નથી લાગતું પર્સનલી કે તૈમૂર શેઠને કોઈ સજા થવી જોઈએ. હા, એક વસ્તુ છે કે એમને આપણે વાત થઈ કે એમણે જે પ્રોવિઝન્સ થી એમને વાકેફ કરવા જોઈએ, આમાં એ પોતે ઇન્વોલ્વ હોય એવું તમે કહી ન શકો. હા, એ પોતે ઇન્વોલ્વ હોય તો એમને સજા થાય એ અલગ વસ્તુ છે. બાકી પર્ટિક્યુલરલી જો કોઈ તૈમૂર શેઠના સાહેબને જે વાત કરતા હોય તો એમને સજા થવી જોઈએ એવું માનતો. બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રણવજી, મહેશભાઈ, હિમાંશુભાઈ અને પીવીએસ શર્માજી અને પ્રણવભાઈ, આપ પાંચે પાંચ લોકો અમારી સાથે ચર્ચામાં જોડાયા, હેલ્ધી ડિબેટ કરી, લોકોને આનાથી ઘણું જાણવા મળશે કે હકીકતમાં કેસમાં શું હોઈ શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, વિશેષ રજમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી. નમસ્કાર.